जय जयकार हो। असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। જય સચિદાનંદ। સર્વે મહાત્માઓને પોતપોતાનો મોબાઈલ ફોન સાયલેન્ટ મોડ અથવા સ્વિચ ઓફ કરી દેવા વિનંતી છે। જય સચિદાનંદ। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। જય સચિદાનંદ। આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર। જય સચિદાનંદ। ચાલો આગળ વાંચીશું। જય સચિદાનંદ। આપ્તવાણી શ્રેણી 14 ભાગ 3 પેજ નંબર 48 હેડિંગ અહંકાર ત્યાં સ્વાધ્યાય અહીં તો જ્ઞાતા દ્રષ્ટા। પ્રશ્ન કરતા, દાદાએ જ્ઞાન આપ્યા પછી પ્રતિષ્ઠિત આત્મા જે છૂટો પડ્યો, હવે એ પ્રતિષ્ઠિત આત્માની અંદર જે આ ડિસ્ચાર્જ અહંકાર ને માન બુદ્ધિ આ બધું જે રહેલું છે, હવે એ ડિસ્ચાર્જમાં આ ચડ્યો, આ વધ્યો, આ ઓછો થયો, આ આવ્યો, હવે આ બધું જે જોયા કરવું એ પોતાની આ ચોપડીનું અધ્યયન કરી રહ્યો છે, એને સ્વાધ્યાય કહી શકાય કે ના કહી શકાય? દાદાશ્રી, ના, આને સ્વાધ્યાય કહેવાય જ નહીં, આ તો જ્ઞાતાદ્રષ્ટા પણ કહેવાય, આ તો ટોપ મોસ્ટ કહેવાય, આત્મરમણતા કહેવાય। પ્રશ્ન કરતા, બરાબર છે, કારણ કે ત્યાં અધ્યયન કરનારો ગેરહાજર છે, ત્યાં અધ્યયન કરનારો કોઈ નથી। પેજ નંબર 49 દાદાશ્રી, અહીં અધ્યયન હોય જ નહીં, અધ્યયન તો અહંકાર સહિત હોય, અગર તો આખો અહંકાર ના હોય ને સીમિત અહંકાર હોય ઉપશમ થયેલો તોય પણ એ સ્વાધ્યાય કહેવાય, અહંકાર રહિતપણું ત્યાં સ્વાધ્યાય ના હોય। સ્વાધ્યાય કોનો સ્વાધ્યાય?
સ્વ જુએ છે, પછી એનો અધ્યાય કોણ કરે? પ્રશ્ન કરતા, પણ દાદા એ સ્વાધ્યાયનો જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે આ ખુલાસો અમારો થયો. દાદાશ્રી, સ્વાધ્યાય તો બહાર ક્રમિક માર્ગમાં હોય, અહીં સ્વાધ્યાય શબ્દ જ ના હોય, અહીં તો જ્ઞાતા દ્રષ્ટા પણ. આ અહંકાર વધ્યો ઘટ્યો, આમ થયું તેમ થયું, ગાંડા કાઢે છે એવું તમને લાગે તોય એ જ્ઞાતા દ્રષ્ટા પણ કહેવાય. અત્યાર સુધી એ બહાર જ જોતો હતો, જ્ઞાતા દ્રષ્ટા પણ બહાર હતું એનું, એ હવે ક્યાં જોતો થયો? સૂક્ષ્મતાતીત ભેદો એને જોતો થયો. હેડિંગ, છેલ્લી સલામ સંજ્ઞા સંજ્ઞીને. અમે તો આ મોક્ષે ચાલ્યા, હવે સંજ્ઞા સંજ્ઞીને સલામ. અમારે સંજ્ઞી આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા. હવે પ્રતિષ્ઠા થતી બંધ થઈ ગઈ, હવે દાદાની લિફ્ટ ઉપડી. અમને સંજ્ઞાય ના જોઈએ અને સંજ્ઞીએ ના જોઈએ. કવિનું પદ છે ને, અબોલ ગાયક અવાચ વાણી અલેખ ગાયકી ગા સંજ્ઞા સંજ્ઞી સલામ. સંજ્ઞા એટલે આ દેહની ક્રિયા બધી સંજ્ઞા, સંજ્ઞી એટલે અહંકાર. તો બેઉને સલામ કરી દીધી, કે છે હવે દેહ ના જોઈએ અને અહંકારે ના જોઈએ, કેવળ આત્મા. અને આ પ્રતિષ્ઠા નવી બંધ થઈ ગઈ એટલે હવે જૂની પૂરી થતા થતાં ખલાસ થશે, ડિસ્ચાર્જ બધું, મોક્ષનું સ્ટેશન આવશે. દાદાની લિફ્ટ ઉપડી, કે છે મોક્ષે ઉતારશે આપણને. ચાલો, મોટું ચેપ્ટર આ પૂરું થયું. પેજ નંબર 50, ચેપ્ટર 2, વ્યવહાર આત્મા. હેડિંગ, માનેલો આત્મા એ વ્યવહાર આત્મા. પ્રશ્ન કરતા, દાદા શાસ્ત્રમાં વ્યવહાર આત્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો વ્યવહાર આત્મા એટલે ખરેખર શું છે? દાદાશ્રી, હું ચંદુભાઈ એ તમે માનો છો એ જ વ્યવહાર આત્મા છે, એ સાચો આત્મા નથી. એટલે એક વ્યવહારમાં વર્તતો આત્મા છે તે, અને બીજો વ્યવહારમાં નથી વર્તતો તે મૂળ આત્મા છે. આ વ્યવહારમાં વર્તતો આત્મા ચંદુ નામ ધારીને ફરે છે. વ્યવહારમાં લોકો તમને આ આત્માથી ઓળખે છે. એટલે પોતે હું ચંદુ માને એ આખો પછી વ્યવહાર આત્મા ઊભો થઈ ગયો. વ્યવહારમાં હું છું મનાયું એ વ્યવહાર આત્મા, વ્યવહારમાં વર્તતો આત્મા. વ્યવહારમાં હું આમનો ફાધર થવું, આમનો સન છું, આમનો પતિ છું, આમનો પુત્ર છું, બધું વ્યવહારમાં આવી ગયો. પોતે પોતે મૂળ આત્મા અવિનાશી, પોતે અવિનાશી. અને આ વિશેષ ભાવ ઊભો થયો, હું ચંદુ છું માન્યો એટલે વિનાશી. અને એ વિનાશી કે છે ને, એમાં 100% આત્મા નથી, એમાં ચેતન છે જ નહીં, એ માન્યતાનું ચેતન છે. એમાં આરોપિત આત્મા કહેવાય, એને વિભાવિક આત્મા કહેવાય, એને બિલીફ આત્મા કયો, એને માનેલો આત્મા કયો, એને પાવર આત્મા, પાવર ચેતન કયો, જે ચાર્જ થાય એમાંથી, એ ભાગને વ્યવહાર આત્મા કયો. એટલે વ્યવહાર આત્મા એ એમનો માનેલો આત્મા, એમણે જેને આત્મા માન્યો તે, એનું નામ એ આત્મા, તે એમને પ્રગટ થઈ ગયો હોય અને તેમાં રહી શકે સ્થિરતાથી, એ કંઈ બીજું ફળ આપે નહીં. પ્રશ્ન કરતા, તો આત્મા જે ભૌતિક પદાર્થોમાં સહજ લોભાયમાન હોય છે એ કયો? દાદાશ્રી, અનંત શક્તિવાળો આત્મા છે. ભૌતિક પદાર્થોમાં લોભાય છે એ આત્મા અનંત શક્તિવાળો ન હોય. અનંત શક્તિવાળો તમારો મૂળ આત્મા છે, અને આ લોભાય છે એ વ્યવહાર આત્મા છે. પ્રશ્ન કરતા, અનંત શક્તિ એ આપણે થોડી સવારે વાત નીકળી, એનો આખો 14મીના ચોથા ભાગમાં આખું ચેપ્ટર છે અનંત શક્તિ. આત્માનો અનંત ઐવીર્ય, અનંત ઐશ્વર્ય, અને એ અનંત શક્તિવાળો એ મૂળ આત્મા કહેવાય.
અને આ જે વિભાવ થયો પછી જે શક્તિઓ પ્રગટ થાય છે એ બધી વિનાશી, એમાં એક છે, એમાં સરસ ચેપ્ટરમાં આવે છે આનંદ શક્તિમાં કે વિભાવ દશામાં વધતો વધતો ઠેઠ વાસુદેવ થાય છે, પ્રતિવાસુદેવ છે, બધી વિભાવિક શક્તિઓ પ્રગટ થઈ ચક્રવર્તી થાય છે, કેટલું બધું ઊંચો આવે છે એ. અને આ સ્વાભાવિક શક્તિ, પેલી વિભાવિક શક્તિઓ, રાઈટ બિલીફ બેસે પછી સ્વાભાવિક શક્તિઓ પ્રગટ થાય, તે આનંદ શક્તિ પ્રગટ થાય. અને વિભાવિક દશામાં શક્તિઓ પ્રગટ થાય એ વિભાવિક શક્તિ. પ્રશ્ન કરતા વિભૂતિ સ્વરૂપ આત્મા કે છે ને આ સ્વાભાવિક શક્તિ પરમાત્મા દશામાં પહોંચે. દેહમાં આત્મા છૂટો છે કે બંધાયેલો છે? પેજ નંબર 51. દાદાશ્રી, છૂટો જ છે, બંધાયેલો નથી. વ્યવહાર આત્મા બંધાયેલો છે અને ખરેખરો આત્મા બંધાયેલો નથી. વ્યવહારમાં તમે ઉપયોગમાં લો છો એ બંધાયેલો છે. આ જે માન્યતા થાય દેહ તે હું છું, મન તે હું છું, એટલે એને ખબર જ નથી જુદું છે. હું જ વિચારું છું, હું જ બોલ્યો, હું જ ચાલ્યો, મેં જ કામ પતાવ્યા, મેં નક્કી કર્યું, એટલે હું જ છું, આખું વર્તે છે, એ બંધાયેલો આત્મા કહેવાય. અને આ રોંગ બિલીફો જેમ જેમ ખલાસ થતી જાય, પહેલાં બ્લન્ડર્સ રૂપે તૂટે છે, પછી મિસ્ટેક રૂપે જેમ જેમ ખલાસ થતી જશે, તેમ ખરેખર મન એ જાતે કહે ને, વિચાર મન જ નો ધર્મ જ છે. વાણી ટેપ રેકોર્ડર બોલે છે, દેહ મિકેનિકલ ક્રિયા કરે છે, એ બધા ઓટોમેટિક ઇટ હેપન્સ, ડિસ્ચાર્જ ભાવે ઓટોમેટિક થઈ જ રહ્યા છે. પોતે જે માનતો હતો એટલે બંધન ભોગવતો હતો. જો માન્યતા છૂટી જાય તો ખરેખર મુક્ત જ છે. અને એ માન્યતા આપણે હવે પાંચ આજ્ઞા દ્વારા નિર્દોષ પુરાવાઓ જુદાપણા જાગૃતિ હવે ગોઠવ ગોઠવ કરતા જઈએ, એટલે દોરા કપાતા જાય. રોંગ બિલીફના બ્લન્ડર્સ રૂપે તૂટ્યા, હવે મિસ્ટેક રૂપે કપાતા જશે. તેમ તેમ જેટલી રોંગ બિલીફો ખલાસ થઈ ગઈ એટલો મુક્ત દશા અહીં જ અનુભવ છે. કારણ ખરેખર મુક્ત જ છે. ટંકોત્કીર્ણ સ્વભાવના છે, જળ અને ચેતન કોઈ દાડો એકાકાર થઈ શકે નહીં, થયા જ નથી, થશે પણ નહીં. ફક્ત માન્યતાથી બંધાયેલો છે અને એ માન્યતા છૂટે તો છૂટો જ છે. અને જેને આત્મા તમે કહો છો ને, જગતના લોકો કહે છે એ વ્યવહારિક આત્મા છે, વ્યવહાર આત્મા છે, એ સાચો આત્મા નોય. વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા એમ બે છે. એમાં નિશ્ચય આત્મા રિયલ છે, એક્ઝેક્ટલી છે, ચોખ્ખો જ છે, અને વ્યવહાર આત્મા કર્મો સહિત છે. હેડિંગ, દેખાયો દર્પણમાં વ્યવહાર આત્મા. પ્રશ્ન કરતા, એટલે નિશ્ચય આત્મા અને વ્યવહાર આત્મા બે જુદા પડે છે? દાદાશ્રી, મૂળ આત્મા નિશ્ચય આત્મા છે, તેમાં કશો ફેરફાર છે નહીં. નિશ્ચય આત્મા જેવો છે તેવો જ છે અને તેના અંગે વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. આ જે કીધું ને, ભર્તુહરી રાજા એ વ્યવહાર આત્મા, એ વાઇફ દગો દે તો રડે, સંન્યાસ લઈ લે, લક્ષ્મીચંદને કશું નથી, એ નિશ્ચય આત્મા એવો ને એવો રહ્યો છે. ફક્ત વ્યવહાર ઊભો થયો એટલે વ્યવહાર આત્મા આવી ગયો. અને તે બિલીફ બગડી, જો અંદર એ જાગૃત હોત કે ભાઈ લક્ષ્મીચંદ તરગાળો હું છું ખરેખર, અને ભર્તુહરી હું છું જ નહીં, તો એને મુક્ત જ છે અંદરથી. અને બહારનો નાટક પૂરો થાય એટલે કાયમનો મુક્ત. અને આ નાટકમાં એકરૂપ થઈ ગયો છે, હું જ છું ભર્તુહરી રાજા. એટલે જે હું લક્ષ્મીચંદ તરગાળો હતો એ હું ભર્તુહરી રાજામાં એકરૂપ થઈ ગયો. અને ભર્તુહરીનો તો રિહર્સલ જેવું થયેલું છે, તેવું નાટક ભજવાય છે, તેને હું જ છું માને છે, એટલે બંધનમાં આવી ગયો છે. એટલે પોતે નિશ્ચય આત્મા કહેવાય. અને આ બિલીફથી આખો વ્યવહાર આત્મા ઊભો થઈ ગયો છે. જેવી રીતે આપણે અરીસા સામા જઈએ ત્યારે બે ચંદુભાઈ દેખાય કે ના દેખાય? હવે આ દ્રષ્ટાંત આપે દાદા કે આ બે ચંદુભાઈ દેખાયા અરીસાની અંદર અને અરીસાની બહાર. તે બહારવાળો એટલે ખરેખર પોતે છે એ નિશ્ચય આત્મા કહેવાય. અને પ્રતિબિંબિત અરીસામાં દેખાય છે, આના જેવું જ એક્ઝેક્ટ દેખાય એ વ્યવહાર આત્મા કહે છે. પ્રશ્ન કરતા, હા બે દેખાય. દાદાશ્રી, જેમ અરીસા પાસે જઈએ તો બહાર તુએ દેખાવ ને મહી
ચંદુભાઈએ દેખાય, દેખાય કે ના દેખાય? પ્રશ્ન કરતા, દેખાય, જુદા છે. દાદાશ્રી, શું જુદાઈ છે? પ્રશ્ન કરતા, જોનારો અહીં બહાર છે, અરીસામાં નથી. દાદાશ્રી, એવું તું બોલું તો પેલોય એવું બોલે, કોનું સાચું માનવું? પ્રશ્ન કરતા, ત્યાંય જુએ જ છે ને દર્પણમાં, એ પણ હું જોઉં છું. દાદાશ્રી, એ બરોબર છે, આ જે બહાર છે તે કયો આત્મા? એ નિશ્ચય આત્મા. પેજ નંબર 52. નિશ્ચય આત્માને આવરણ નથી ચડેલું, અને વ્યવહાર આત્મા આ જે દેખાય છે અરીસામાં તે, અને તે પાઠ ભજવી રહ્યો છે, અને તેમાં તને હું પણું છે, હું કરું છું તે, અને તેથી આ ઊભું થયું છે. બસ આ બિગિનિંગ અહીંથી છે. પેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, અને એમાં પાછું નવું એને અજ્ઞાનતાથી હું પણ ઊભું થાય છે કે હું જ છું આ, અને એ જે જે કરતો હોય તો કે હું જ કરું છું આ. અહીંયા ક્રિયા કરે છે બહાર ઊભો માણસ, એટલે પ્રતિબિંબ ક્રિયા પ્રતિબિંબિત થાય છે. અને અહીંયા ભાવ કરે છે કે આટલા બધા માણસો ક્યારે જશે, આ લોકોને શું કહું જતા રહે, એ બધો ભાવ કરે છે. અને એ વખતે પેલું પરમાણુ ચાર્જ થાય છે, જેમ ભાવ કર્યો કે આવો મને પજવે છે એનું મારીશ બરોબરનો, તે ભાવ કરવાથી પરમાણુ એવા ચાર્જ થાય કે પછી એ પરમાણુનો દેહ બને, અને એ દેહથી બીજા અવતાર પેલાને મારે. હવે મારે એટલે પેલું રિએક્શન આવે, પેલો આને મારે. હવે એ રિએક્શનમાં એ ખબર નથી પડતી કે મેં કેમ ગુણ મને કેમ માર્યો, કારણ પેલું મરાઈ જાય છે ગયા ભાવના કોઝિસની. અને પેલા એવા ભાવ કરે કે મને મારશે તો હું ડબલ મારીશ. એટલે એ જે રિએક્શનમાં નવા કર્મ બંધાતા જાય છે અજ્ઞાનતાથી જ, અને આ જે થઈ રહ્યું છે એ ડિસ્ચાર્જમાં છે. હવે એમાં હું પણું છું, હું કરું છું, એનાથી નવો આવતા ભાવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થઈ જશે પાછો. એટલે અરીસા સામે જે ઊભું થયું છે તો એ એક્ઝેક્ટ, આ તો ઉદાહરણ તરીકે કોપી છે એવી રીતે, એટલે એમાં આમાં કંઈ પણ કરે તો અરીસામાં દેખાય છે એવી રીતે, એમાં મૂળ આત્માની જે વિભાવથી ઊભો થાય છે તો એ એનામાં બધા જ ગુણો મૂળ આત્માના આવી શકે કે એ ક્યારેય ન થઈ શકે? ના આવે નહીં. જેમ પેલું સૂર્યનો પ્રકાશ આવ્યો અરીસા ઉપર, અને અરીસાનો પ્રકાશ ગયો રસોડામાં, તો અરીસાના પ્રકાશમાં સૂર્યના પ્રકાશના બધા ગુણો ના હોય. અમુક અજવાળું દેખાય પણ મેં ગામા રેસ ને આલ્ફા રેસ ને બીટા રેસ કેટલાક ના હોય. એટલે એવી રીતે આમાંય ફક્ત બિલીફથી ચેતન બેઠું. જેમ લોખંડનો ગોળો હોય નીચે સળગાવો ગેસના ચૂલા ઉપર મૂકીને, તો લોખંડ ગરમી ચૂસી લે. આ ગરમી અને પેલું ગેસની ગરમીમાં ફરક. આ ચાર્જ થયેલી છે, ડિસ્ચાર્જ થઈને અંત આવી જશે. પેલી તો કાયમવાળી ગેસના ચૂલાવાળી. એટલે આવો આ બે ડિફરન્સ પડે છે. આ પાવર જીવતો છે અને પેલો પાવર ચાર્જ થયેલો છે. એ ચાર્જ થયેલો ડિસ્ચાર્જ થઈ જશે. વ્યવહારાત્મા એક વખત મૃત્યુ થાય એટલે પેલો પૂરો થયો. જ્યારે પોત કાયમ નિશ્ચય આત્મા કાયમ રહે છે, વિનાશ થવાનો નહીં. એટલે આત્મગુણોની કે ભજના એ થાય છે તો એમાં એ ગુણો પોતાને ખીલતા જાય, મીન્સ એવું છે કે આવરણો હટતા જાય ને પોતે સ્વરૂપમાં સ્થિર થતો જાય, અને આ ખલાસ થતો જાય એવું બને છે. હા, એટલે જે પોતે માનેલો ને કે હું ચંદુ છું, હું કરું છું, આ મારી વાઈફ છે, મેં ધંધો કર્યો, એ કરતા પણ આરા પણ ભાવ બધા, એ રોંગ બિલીફવાળો પોતે હતો. હવે એ જ પાછો હવે રાઇટ બિલીફની રાઇટ બિલીફ બેસે છે કે હું શુદ્ધ આત્મા છું, કેવો અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખમદામાં. એટલે પોતે જ પોતાના સ્વરૂપની ભજના કરતો જાય છે. એમ અજ્ઞાન વિભાવવાળા પરિણામો હવે ખલાસ થતા જાય છે, અને ક્રમે ક્રમે સ્વભાવ પ્રગટ થતો જાય છે. અહંકાર કે એ ખલાસ થતો જાય છે, અને આ બધો આત્મગુણો પ્રગટ થતા જાય. એટલે આજે રોંગ બિલીફ ને લઈને લાખો પ્રકારની લોંગ બીજ બેઠી, એનાથી આ પૂતળું ઊભું થયું છે. હવે એ પૂતળું ડિસ્ચાર્જ થાય ત્યારે પાછી રોંગ બિલીફ થઈ શકત અજ્ઞાન હોત તો. હવે ત્યાં જ્ઞાન આવી ગયું એટલે હવે નવી રોંગ બિલીફ ઉત્પન્ન થવા દેતો નથી, અને જૂની સંભાવે નિકાલ કરતો જાય એટલે છૂટતો જશે. એટલે એ છૂટતો જાય તે બાબજુ આત્મગુણ નિરાવરણ થયા કહેવાય. અનંત જ્ઞાન પ્રગટ થાય, અનંત દર્શન પ્રગટ થાય, અનંત શક્તિ પ્રગટ થાય, અનંત સુખ પ્રગટ થાય. એટલે આવી રીતે જુદા છે,
જેમ તને પેલો દેખાય છે ને, છ એકના એક જ વ્યવહાર આત્મા, એટલે આ વ્યવહારમાં વૃત્તિઓ પરોવેલી એવો આત્મા, એટલે અહંકાર ઊભો થયો, હું કરું છું અને આ મારું છે એ ભાન ઊભું થયું, તે હું ચંદુભાઈ છું ને આ મારું શરીર ને આ જ આત્મા અને આ જ મારું શરીર ને દેહને જ આત્મા માને છે. એટલે દેહને જ આત્મા માને એટલે કે હું ઉપવાસ કરીશ ને તો મને ફાયદો થાય, હું ધ્યાન કરીશ, તપશ્ચર્યા કરીશ, હું છોડી દઈશ આ બધું, આ મારો પરિગ્રહ બધો, આ વીટી બેટી બધા આ છોડી દેવું છે. એટલે દેહમાં હું છું એને વર્તે છે અને એટલે છે ને ત્યાગ, તપશ્ચર્યા, ધ્યાન, ક્રિયા બધી કરે છે. હવે એ જો ભાન થાય કે ના, હું દેહ સ્વરૂપ છું જ નહીં, જેના સંબંધો વળગાળ મારું સ્વરૂપ છે જ નહીં, કેવળ આત્મા છું, અને એ એટલે જ્ઞાનીને ત્યાગ, અત્યાગ, ગ્રહણ ત્યાગ રહેતું જ નથી. કેમ તો જ્ઞાની થયો પોતે, એટલે એને ત્યાગાત્યાગ સંભવતો જ નથી. એટલે એ અહંકાર છે ત્યાં સુધી ત્યાગ કરવો પડે, અજ્ઞાન છે ત્યાં સુધી, અને આત્મા થયો પોતે એટલે પછી ત્યાગાત્યાગની જરૂર નથી રહેતી. અને આપણને અક્રમમાં સીધું શુદ્ધાત્મા પદમાં બેસાડે છે. એટલે હવે ગ્રહણ અને ત્યાગની કડાકૂટો છૂટી ગયો, સંભાવે નિકાલ કરો. આ બીજ ક્યાંથી પડતું હતું? તો કે પેલું તને અજ્ઞાનતાથી હું પણ છે, પછી બીજું કહ્યું હું કરું છું, ત્રીજું કહ્યું આ મારું છે. એટલે ત્રણ મોટા કારણો કે જે ડિસ્ચાર્જ પરિણામ થઈ રહ્યા છે, એને હું છું, મારું છે, હું કરું છું, અને ચોથું કારણ છે મેં ભોગ્યું. સાતા સાતા થાય મને બહુ દુઃખે છે કે છે, અરે મજા આવી, હા આ તો પૂરણપુરી હતી ઢોકળીને મજા આવી ગઈ કે છે. તે એ ભોગવે છે, કરતા ભોગતા હું મારું, એ ભાનથી આવતા ભોગનું બંધન ચાલુ જ રહેતું હતું. અને આપણને એ ભાન ખલાસ થાય એવી પાંચ આજ્ઞા આપી છે. પાંચ આજ્ઞામાં આ જ રોંગ બિલીફ, ખાવા પીવાનું છોડવાની વાત જ નથી, ખાવાની ક્રિયામાં જે રોંગ બિલીફો થતી હતી તે હવે ફાઇલ છે, વ્યવસ્થિત ભેગું કર્યું, આ બધું રિલેટિવ સ્વરૂપ, મારું નહીં, આહારી આહાર કરે છે, હું નિરાહારી જાણું છું. એટલે નવું કરતા ભોગતા હું મારું, રાગ દ્વેષ બધું ઉત્પન્ન થવાનું છૂટી ગયું. દેહમાં આત્મબુદ્ધિ છે કે આ હું છું, દેહમાં આત્મબુદ્ધિ એનું નામ ભ્રાંતિ, એટલે આ ભ્રાંતિનો આત્મા છે, માનેલો આત્મા છે, અહંકાર છે ખાલી, અહંકાર જાય એટલે મૂળ આત્મા પાછો થઈ જાય. પોતે અહંકાર પદમાં આવી ગયા કે હું જ ચંદુ છું, હું જ બાપ છું, હું જ પતિ છું, હવે એ રોંગ બિલીફ ખલાસ થશે એટલે પાછો પોતે આત્મારૂપ જ છે, હતો જ છે જ, બગડ્યો જ નથી, તો માન્યતા બગડી હતી, એ માન્યતા ખલાસ થઈ ગઈ, તો મૂળ સ્વરૂપ થઈ ગયો પોતે પાછો. આ ભ્રાંતિનો આત્મા તે લેપાયમાન વાળો છે, આ આત્મા લેપાય એવો છે, પણ મૂળ જે અસલ આત્મા તેને લેપ ચડે એવો નથી, એટલે બે આત્મા હોતા નથી, એક જ આત્માના બે ભાગ પડી ગયા છે, કારણ કે પેલા આત્મામાં પોતાનું પોતાને રિયલાઇઝ થયું નથી, એટલે પોતે અહંકાર ઊભો થઈ ગયો, ને અહંકારને આ હું છું ને મારું છે થયું, તેનાથી આ આત્મા નવો ઊભો થઈ ગયો, વ્યવહાર આત્મા. અને આ દાદાની અજાયબ શોધખોળ છે કે આ ઊભું શું થયું, કેવી રીતે થયું, કોને થયું, આત્મા શું છે, એ જેમ છે તેમ એમણે તો અનુભવ્યું, અને એ આખું વિજ્ઞાન ખુલ્લું કરે છે. એટલે જે આખું કહે ને કે ક્રમિક માર્ગમાં જે જે બધા સ્ટેપિંગથી એ કેવું છે, તો કે ક્રોધ પહેલાં સ્થૂળ પરિગ્રહ છૂટે, પછી મમતા છૂટે, પછી સૂક્ષ્મ ક્રોધ માન માયેલો બધા છૂટતા જાય, અને અહંકાર ક્રોધ વગરનો, માન વગરનો, લોભ વગરનો, મોહ વગરનો એટલું બધું ચોખ્ખો થાય, ત્યારે મૂળ આત્મા જોડે અભેદ થાય. અને ક્રમમાં દાદાએ આખું એનાલિસિસ કરીને બહાર નીકળ્યા, મૂળ આત્માને જેમ છે તેમ જોયો, જાણ્યો, અનુભવ્યો, એટલે સૌથી પહેલું ટચ પોઈન્ટ જ છોડાયું કે આ રોંગ બિલીફથી સંસાર ઉભો રહ્યો છે, બ્લન્ડર્સ અને મિસ્ટેક. બાકી ખાવું પીવું નડતું નથી, કપડાં નડતા નથી, વાઈફ હસબન્ડ નડતા નથી, નડે છે આ રોંગ બિલીફો, અને એ જ્ઞાનવિધિમાં છોડાવે છે આખી, એટલે છૂટો થઈ ગયો પોતે. હવે આ નિકાલ કરવાનો રહ્યો, હિસાબ બાંધાયેલો છે એટલો જ ઊભો થશે, સંભાવે નિકાલ કરતા ગયા, નવો ઉત્પન્ન થવાનો નથી, જૂનો ખલાસ થયો એટલે મોક્ષ. પ્રશ્ન કરતા, આ પેલો અરીસામાં દેખાય છે એ નિશ્ચય આત્મા, અને આ બહાર છે એ વ્યવહાર આત્મા કે
બહાર છે એ નિશ્ચયાત્મા અને અંદર અરીસામાં દેખાય છે તે વ્યવહારાત્મા. દાદાશ્રી, પેલો અરીસામાં દેખાય એ વ્યવહારાત્મા અને આ બહાર એ નિશ્ચયાત્મા, ખરો આ અને પેલો વ્યવહાર, બહારવાળો જો નીચે બેસી જાય તો એ પેલી બાજુ અરીસામાં દેખાય, તો હવે નથી દેખાતો. હવે જો નિશ્ચય આત્મા છે એ સહજ છે તો વ્યવહાર આત્માને સહજ કરો, એટલે આપણે બે એક થઈ ગયા, પછી કાયમના પરમાત્મા થયા. પ્રશ્ન, એટલે મૂળ આત્મા એમને એમ રહ્યો અને આપણે કહે ને ડેવલપ થતો હું, જે રોંગ બિલીફવાળો હતો હવે રોંગ બિલીફમાંથી છૂટ્યો, એ વધતો 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 એબ્સોલ્યુટ થશે ત્યારે મૂળ આત્મા જોડે અભેદ થશે. એટલે પૂછ્યું છે, અહંકારમાં ખાલી હું પીયું છું એટલું જ આવે ને, વ્યવહાર આત્મા એટલે હું મારું કરતા ભોગતા એ બધું જ આવી બધું જ રોંગ બિલીફ અહંકારમાં આવી ગયું, ચારે આવે જ. અચ્છા, એટલે આ તો વિગત જુદી જુદી જગ્યાએ જુદી, પણ એને પછી ચાર મળે છે આપણને એક્ઝેક્ટ કે ચાર રીતે બંધાયો છે. એટલે ઘણા કે નોય મારું કરે કરે ને તોય પૂરેપૂરો છૂટતો નથી, હું કરતા નથી કરે તોય પૂરેપૂરો છૂટતો નથી, દેહ મારો નથી કરે તોય છૂટતો નથી, હું આત્મા આત્મા કરે તોય છૂટતો નથી, કેમ તો કે ચાર દોરડાથી બંધાયેલો છે, ચાર બ્લન્ડર્સ બધી, અને એ એક એક કપાઈ જાય એટલે આપણને કહે ને હું શુદ્ધાત્મા છું, દીપક નથી પેલું મળ્યું, પછી દીપક રહ્યો તો કહીને વ્યવસ્થિત કરતા છે, એ કરતા પણ છોડાયું, હવે ફાઇલ મારું છે તો મારા પણ છોડાયું, ફાઇલ કીધી ખરાબ સારું રાગદ્વેષના સંભાવે નિકાલ કરી દીધો, એટલે હું મારું કરતા ભોગતા એ ભોગવવા ઉપર એ રાગદ્વેષ નહીં હવે સંભાવ નિકાલ કર. એટલે આપણને આ ચારે છોડાવી દીધા માટે મૂળ આત્મા છૂટો, મૂળ આત્માનું રિયલાઇઝ થયું, પોતે પોતાનું ભાન થયું, હવે નહીં બંધાઈ ગયો આપણે. એટલે પૂછીશ કે આમ જે સૂક્ષ્મતમ અહંકાર એ જ વ્યવહાર આત્મા એવું કહેવાય નહીં? હા, એ જ કહેવાય, એવું જ કહેવાય, એ સૂક્ષ્મતમ વાળો જ વ્યવહાર આત્મા, એ જ વ્યવહાર. પછી બીજે બહુ સૂક્ષ્મતર, સૂક્ષ્મ અને સ્થૂળ એ ડિસ્ચાર્જ રૂપે પરિણામ આપે, એટલે ચાર જઈથી થાય છે. હવે એટલું જ ઉપાડી લીધું તો આ તો ત્રણ ડિસ્ચાર્જ હતા જ અને થઈ જ રહ્યા છે, અને એને જ વિભાવમાંથી સ્વભાવમાં બેસાડી દીધો કહેવાય. પ્રશ્ન કરતા, વ્યવહાર આત્મા જે છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? દાદાશ્રી, એની ઉત્પત્તિ જ ના હોય ને, છે જ, એ તો પહેલેથી અનાદિકાળથી છે જ, પણ એનો અંત આવશે, એને જ્ઞાની પુરુષ મળે ત્યારે અંત આવે. પેજ નંબર 53. હેડિંગ, નિશ્ચય આત્માના આધારે બનાવો ક્લિયર વ્યવહાર આત્માને. પ્રશ્ન કરતા, શુદ્ધાત્માને વ્યવહાર આત્મા આ બંનેના અનુભવમાં ડિફરન્સ શું? દાદાશ્રી, વ્યવહાર આત્મા એ ભ્રાંતિમય હોય છે અને નિશ્ચય આત્મા ક્લિયર હોય છે, એટલે બીજો કોઈ લાંબો ફેર હોતો નથી, પણ આખો ભ્રાંતિમય જ છે વ્યવહાર આત્મા, એટલે એને ક્લિયર કરવાનો છે. સેના આધારે? નિશ્ચય આત્મા ક્લિયર છે તેના આધારે વ્યવહાર આત્માને ક્લિયર કરવાનો છે. ખરી રીતે તો હું તો શુદ્ધ જ છું, પણ આ હજુ અશુદ્ધતા મારામાં છે, તે કાઢવાની છે તો ક્લિયર થાય, નહીં તો ક્લિયર કેમ થાય? એટલે શુદ્ધ જ છે એવું જાણે તો ક્લિયર થાય. એટલે હવે આપણે આ પાંચ આજ્ઞા પાડીએ છીએ, આ ચરણવિધિ છે, એ શુદ્ધ દશાની જાગૃતિમાં રહેવાની દવા છે. એ બોલ્યા એટલે શુદ્ધ દશા આપણી ટક્યા કરે અથવા તો જાગૃતિ રહ્યા કરે શુદ્ધ દશાની, એટલે નવી અશુદ્ધિ પેશવાની નહીં, અને શુદ્ધ દશાનો ભજના થયા કરે એટલે મૂળ સ્વરૂપ થઈને ઊભા રહીશું. હલો દીપો, અહીંયા જે કહે છે કે આ નિશ્ચય આત્મા સહજ છે અને વ્યવહાર આત્માને સહજ કરો, હવે વ્યવહાર આત્માને સહજ કરો એટલે આમ જે આગળ આવ્યું કે આ એટલે શુદ્ધ છે એવું જાણે તો ક્લિયર થાય બસ, અથવા તો સહજનો ઓપોઝિટ ડખો, ડખો બુદ્ધિ ડખો કરે, જેમ ટ્રેન મોડી આવી, આ કઈ જાતના છે, ટાઈમે બધું આવતા નથી, હાલત ખરાબ થઈ ગઈ, ટાઈમ બગાડે છે, એ ડખો ત્યાં થાય, વ્યવસ્થિત છે ડખો બંધ થયો. એટલે આ પાંચ આજ્ઞા વ્યવહાર આત્માને સહજ બનાવે છે. મૂળ આત્મા તો સહજ છે અને આ સહજ થયું ડખા વગરનો,
એટલે પછી અભેદ થશે મૂળ આત્મા જોડે. એટલે આને ડખા વગરનો બનાવો, એટલે આ ડિસ્ચાર્જ એ ડખો નથી, ડિસ્ચાર્જમાં દખલ થાય છે એ ભાગ આખો ચોખ્ખો કરવાનો રહ્યો. અને એ પાંચ આજ્ઞાથી દખલ વગરની સ્થિતિ આવીને ઊભી રહેશે આપણી. ટૂંકમાં ખાલી ખાલી જાણે કે હું શુદ્ધ છું એટલા ભાગથી જ આખો ભાગ ત્યાંથી શરૂ થાય છે. પણ જોડે જે કરતા હું નથી, ભોગતા હું નથી, આ મારું નથી, જે મનમાં ખરાબ વિચાર આવ્યા, હજુ કેમ મને ખરાબ વિચાર આવે છે એવું થયું, એ ડખો એ ના થવું છે કે આ મનને આવે છે, એને જાણનાર તે મારું સ્વરૂપ છે, તો સહજ રહ્યો કહેવાય પોતે. હવે બીજો એક આ વ્યવહાર, આ જે નિશ્ચયાત્મા સહજ છે, આમ તો આમ પ્રકાશક કહ્યો તો ભાઈ આને સહજ છે એટલે કઈ અપેક્ષા સહજ છે? સહજ એટલે શું? દખલ વગરની સ્થિતિ એ નામ સહજ. આ પ્રકૃતિ ખરાબમાં ખરાબ ચાલતી હોય કે સારામાં સારી ચાલતી હોય, મૂળ આત્મા તો નિશ્ચય આત્મા તો જોનારો જ છે, પ્રકાશક જ, જ્ઞાત દ્રષ્ટા. આ ઊભો થાય છે કે જેમ આપણે દાખલો લઈએ, પેલી ટ્રકમાં નહીં માણસ ઊભો હોય, એમાં પેલો બ્રિજ આવે ને તો એકદમ નીચો થઈ જશે. એટલે આપણી ટ્રક 16 ફૂટની છે, બ્રિજ 18 ફૂટનો છે, 2 ફૂટ તો આપણે માથાથી ઉપર જગ્યા છે હજુ, તો એ પણ નજીક આવે ને અસર થઈ જાય છે. આ દેખનારને અસર થાય છે કે વાગી જશે તો, એટલે નીચે જતો રહે છે. હવે દેખાય છે એ જો જ્ઞાતા દ્રષ્ટા રહે ને તો મૂળ ભગવાન પ્રકાશક જ છે, મૂળ પોતે નિશ્ચય આત્મા પ્રકાશક જ છે. એ દેખે છે પણ આ ઊભું થઈ ગયું, મારી પાસે આવશે, હું કોણ દીપક, મને વાગશે તો માથામાં વાગશે તો મરી જઈશ. એટલે એ જે માન્યતાવાળો ભાગ ઊભો થઈ ગયો એ દખલવાળો છે હજુ. અને એ સહજ ક્યારે થાય? તો મૂળ ભગવાન જેવો જ્ઞાતા દ્રષ્ટા થતો ગયો એટલે સહજ. એટલે જ્ઞાતા દ્રષ્ટા સિવાયની દશા એ ડખો દખલ કહેવાય, ડખો દખલ વગરની સ્થિતિ એ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. એટલે આ વ્યવહારવાળો ભાગ દખલ વગરનો થવો જાય. વ્યવહારમાં બે ભાગ પડે છે, જેમ ખાધું ભજીયા ખાધા એ ડિસ્ચાર્જ છે, અને અંદર બોલે છે હતા સાર હા રેસીપી લખી લેજે હા આપણે બનાવીશું ઘેર, એટલે એ જે બોલ્યો ને ડખો, અથવા હજુ વધારે મળે તો સારું એ ડખો. એટલે ખાનારો ખાય છે ને એમાં વધારે મળે તો સારું, હજુ મજા આવી, અથવા તો આ બરકત વગરના બનાવ્યા તો મજા જ ના આવી, ભૂખ્યો રહ્યો, એ ડખો કરે છે. એ તો જોનાર તરીકે જ છે પોતે, કે ભાઈ આ ખવાયું ના ભાવ્યું કે ભાવ્યું, જાણનાર પોતે છે, પણ આ દખલ કરે છે. અને એ દખલ માટે આપણી પાસે 5 આજ્ઞા છે, 5 આજ્ઞાથી સહજ થતું જશે. પૂજ્યશ્રી, આપણે મહાત્માઓને વ્યવહારાત્મા ખલાસ થઈ ગયો કે ઓગળી રહ્યો છે? ઓગળી રહ્યો છે, એટલે હવે આ ડિસ્ચાર્જ પરિણામ છે ને બધા, મૂળ બિલીફ બદલાઈ આપણી, હવે જાગૃતિ વધારવાની જરૂર છે. પછી અનુભવ, ત્યાં 2% અનુભવ એટલે 98% પેલું પોતા પણ ઊભું છે હજુ. મૂળ નિશ્ચયથી ગયો, નિશ્ચય મૂળ આત્મા ગયો, હવે એના પરિણામ રહ્યા છે. એટલે વિભાવ આ શબ્દો કહેવાય તો સૂક્ષ્મતમ અહંકાર ગોન ફોર એવર, એટલે વ્યવહાર આત્મા ઉડી ગયો આખો. હવે વ્યવહાર આત્માના પરિણામ રહ્યા છે, એટલે જે મિકેનિકલ ચેતન અથવા તો નિશ્ચેતન ચેતન અથવા તો પાવર ભરેલો પૂતળું એ રહ્યું છે, એ હવે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અને એમાં હવે નવી અજાગૃતિ ના ઉત્પન્ન થાય એવો પુરુષાર્થ કરવાનો છે. એટલે વ્યવહાર આત્મા આપણો ઉડાડ્યો, મિકેનિકલ આત્મા રહ્યો અને શુદ્ધ આત્મા રહ્યો. પૂછીએ એક ક્લિયરિફિકેશન કરું છું કે દાદા, વ્યવહાર આત્મા, પછી ભ્રાંતિવાળો આત્મા, પછી પ્રતિષ્ઠિત આત્મા, તો એકચ્યુઅલી જ્ઞાન લીધા પછી મહાત્માને ખાલી ચંદુભાઈના ખાતામાં નાખી દે તો પછી આટલું સિમ્પલ થઈ ગયું? આ તો શું લોકોએ બહુ પૂછ્યું છે એટલે દાદાએ ફોડ પાડ્યા છે. આપણે સિમ્પલ થઈ ગયું, વ્યવહાર આત્મા એટલે ચંદુ, ચંદુને જ્ઞાની બનાવવાનો છે. પણ આ દેહને જ્ઞાની નહીં, હું ચંદુ માનનારાને જ્ઞાની બનાવવાનો છે. એટલે બાવો દાદા કે 356 જ્ઞાની બાવો અમારો, એટલે એ જ્ઞાની થતો ગયો. એટલે આપણે 300 ડિગ્રી વાળો જ્ઞાની બાવો, હવે વધતો હતો 360 પહોંચાડવાનો છે. અને પ્રજ્ઞા એને જરાક ઊંધો જાય તો ચેતવશે, અને ફિઝિકલ છે એ ડિસ્ચાર્જ છે, એ ખાલી થશે. એટલે હું બાવો મંગળદાસમાં 3 વાક્ય દાદા સરસ કહે છે, એક ટ્રુ સેલ્ફ છે, એક ટ્રુ ફિઝિકલ બોડી છે. હવે ફિઝિકલ બોડીને નામ આપી ઓળખવા માટે ચંદુ, ત્યાં બિલીફ સેલ્ફે માની લીધું કે હું ચંદુ છું, અને બિલીફ સેલ્ફ એટલે બાવો ઊભો થઈ ગયો આખો. હવે એને રાઈટ બિલીફ મળે છે કે ના હું ચંદુ નહીં, હું શુદ્ધ આત્મા. રાઈટ બિલીફ મળી એટલે વર્તન તો હજુ ચંદુભાઈનું ચાલે છે, અને બિલીફ બદલાઈ એટલે બિલીફ બદલાઈ એકલી
જ્ઞાન અને વર્તન બધું ચંદુભાઈ તરીકેનું છે. હવે એ ભાગાકાર કરતા જવાનું છે, તપ કરવાનું, જાગૃતિ રાખવાની. એટલે સર્વાંશે વર્તનમાં જ્યારે આત્માપણું આવશે ત્યારે પેલો બાબો ઉકળી ગયો હશે, આત્મારૂપ થઈ ગયો પોતે. એટલે આ આપણો પુરુષાર્થ ચાલુ છે મહાત્માને. પણ આ નામ બધા પાડ્યા એ શું લોકોએ પૂછ્યું, અને આ તત્વજ્ઞાનની અપેક્ષાએ આ બધું સિદ્ધાંતિક ફોડ કહેવાય કે મૂળ આત્મા શું છે, આ દેહ છે અને વચ્ચે શું ઊભું થયું છે. બરાબર, એવું કહી શકાય કે જે બધા માનતા હતા કે મારો આત્મા બગડી ગયો જ્યારે જ્ઞાન નહોતું લીધું, ભાવ છે તો એને ક્લિયરિફિકેશન કરવા માટે દાદા આટલું બધું કીધું. એવું એટલે માટે તો ખરું જ, પણ આ કેવું છે, સંસારમાં જેમ છે તેમ સાચી હકીકત ખુલ્લી તો કરવી જ પડશે. એટલે આ ખુલ્લી કરતા ગયા કે આ શાસ્ત્રમાં બધું લખ્યું છે, મૂળ આત્મા એવો શબ્દ નથી, પણ નિશ્ચય આત્મા અને વ્યવહાર આત્મા બે શબ્દ આવે છે. પણ કોને વ્યવહાર આત્મા કેવો, કોને નિશ્ચય આત્મા કેવો, એ રહસ્ય ગુમ થઈ ગયું છે. એ લોકોને અનુભવ ઉત્પન્ન થતો જ નથી આત્માની વાત. એટલે ત્યાં પછી દાદા કે ભાઈ તમે આ જેટલું કરો છો એ આને અડે છે, વ્યવહાર આત્માને. નિશ્ચય આત્મા ઓળખો તો પછી છુટકારો થશે, એ તમારું સ્વરૂપ છે, આ વ્યવહાર આત્મા તમારું સ્વરૂપ નથી. એટલે આ મૂળ આત્મા ક્યારે પમાશે, તો કે ઝીણામાં ઝીણી અણસમજણો ખલાસ થશે સૂક્ષ્મ લેવલની બધી, તો પછી મૂળ આત્મામાં રહી શકાય. જૂની આજે કે ને શાસ્ત્ર વાંચે છે, ઉપદેશ આપે છે, ઉપદેશ સાંભળે છે, ઉપદેશ લખે છે, ઉપદેશ બોલે છે, બધું વ્યવહાર આત્મા. તો કે મૂળ આત્મા ખાતે આવતું જ નથી, અને આ વ્યવહાર આત્મામાં સેન્ટ ચેતન નથી કે છે. તો હવે આવી વાત ત્યારે ફોડ પાડે તો જ પછી કે મૂળ આત્મા કેવો છે, તો કે ઉપદેશકનો જ્ઞાતા દ્રષ્ટા છે, એ તમારું સ્વરૂપ છે. હું ઉપદેશ આપું છું એ અહંકાર આવતો બહુ બનતા છે, ઉપદેશ આપનારો ઉદય કર્મ છે ને એનો જ્ઞાતા દ્રષ્ટા છો. આત્મા થશો, આત્મા થશો તો મોક્ષ થશે. એટલે આ દાદાએ રહસ્ય બહાર પાડ્યા છે, આ મૂળ આત્મા શું છે અને બીજું બધું શું છે. અને એ જ્ઞાન થયું 1998માં, ત્યારે આ થયું સાચા ભગવાન શું, મૂળ આત્મા શું, કર્મો શી રીતે બંધાય, શી રીતે મોક્ષ થાય. આ બંધન પેલું ખાવું પીવું પરણવું એ બધાથી બંધન નથી, હું કરું છું એનાથી બંધન છે. અને કરે છે કોણ જાણે તો છુટકારો થાય. જાણે કેવી રીતે, તો હું કોણ છું જાણ, અને કરે છે કોણ જાણ. બાકી આ બધું કપડાં પહેરવા, ફર્સ્ટ ક્લાસ લગ્નમાં જવું, આઈસ્ક્રીમ ખાવાનું હોટલમાં, એ બંધનનું કારણ નથી, એ ઉદય કર્મ છે બધા. અને એને હું કરું છું એ બંધન કારણ હતા, અને એ દાદાએ છોડાયું. એટલે હવે આ ભરેલો માલ ખાલી થતો જશે, નવું બંધાય નહીં, એટલે મોક્ષ થઈને ઉભો રહે. પૂછ્યું છે અહીંયા કહ્યું ને કે જો નિશ્ચય આત્મા જેવો છે તેવો જ છે, અને તેના અંગે વ્યવહાર આત્મા ઉભો થયો છે. હવે જો નિશ્ચય આત્મા સહજ સરળ જ્ઞાતા દ્રષ્ટા છે, તો પછી વ્યવહાર આપણે અરીસાની જે સિમિલી આપે છે ને, તો અરીસામાં જેવો નિશ્ચય આત્મા જેવો વ્યવહાર આત્મા દેખાય છે, જેમ નિશ્ચય આત્મા બેસી જાય છે તો કશું દેખાતું નથી. હા, પણ આ કેવી રીતના, એને ખબર જ નથી કે નિશ્ચય આત્મા જુદો છે, હું જ છું આવે અરીસામાં દેખાય. એટલે નિશ્ચય આત્મા પોતાનું ભાન રહ્યું નહીં, અને આ બ્રાહ્મણા ઊભી થઈ ગઈ કે મારું સ્વરૂપ નિશ્ચય આત્મા છે, ખબર જ નથી એને. અને હું જ બસ આ સ્થિર થઈશ ને તો પેલું સ્થિર થશે, પાછું ઊંચું થાય મારે સ્થિર થવું છે. એટલે વ્યવહાર આત્માને જ હું છું માની અને પ્રયોગ કર્યા કરે છે. આ બોલું છું ને એટલે દુઃખ થાય છે, હવે બોલવાનું બંધ કરી, એક દિવસ મૌન પાડીશ કે છે, જ્યાં હું જ બોલું છું અને મારે મૌન પાડવાનું છે. એટલે આખો વ્યવહાર આત્માને જ હું છું મનાઈ ગયો. અને લોકો એ કહેતા બોલબોલ કરે છે, ભાન પડતું નથી, બોલવાનું બંધ કર કે મારી ભૂલ થાય છે. એટલે વ્યવહારને જ લોકો આરોપણ કરે કે તું આવો છે, અને પોતે માને છે હું આવો છું. અને એટલે નિશ્ચય આત્માનું ખબર જ નથી, વ્યવહાર આત્માને જ પછી રિપેર કર્યા કરે છે. અને અનંતકાળ અનંત અવતાર વીતી ગયા તો હજુ થયો નથી રિપેર, થવાનોય નથી. હા, તીર્થંકરોની હાજરીમાં એમને શરણે જાય તો કૃપાથી પૂર્ણાવતી થઈ જાય છે, બાકી નહીં તો જાતે કરે અથવા તો મુશ્કેલી પડે બધી. એટલે હવે નિશ્ચય આત્માનું આપણને શું કરાવ્યું, જ્ઞાનવિધિમાં આખો નિશ્ચય આત્માનું ભાન કરાયું, આવો છે આવો છે. તમામ સંગીત ક્રિયાથી અસંગ છે, સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ, વાણીના સંયોગ, પર છે પરાધીન છે, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે,
તમામ લેપાયમાન ભાવોથી નિર્લેપ છે, એટલે બધી રીતે હું આ છું એવું ભાન કરાયું. હવે મૂળ આત્માનું ભાન થયું ને, એટલે હવે એ જાગૃતિ મારો નવું બંધન આવરણ નહીં આવે, જૂનું છૂટતું જશે. ચાલો પછી પૂજ્યશ્રી, જે પોતાપણું એક્ઝેક્ટનેસ, એટલે પોતાપણું એક્ઝેક્ટનેસ સમજાવો ને, પોતાપણામાં શું? ના, રોંગ બિલીફ હતી હું સ્ત્રી છું, પછી સ્ત્રી પણ ઉગતું ગયું કે મારે આમ ના કરાય, મારે આમ કરાય, એ પછી પોતાપણું થઈ ગયું. વાઈફ છું તો વાઈફ પણ આવી જાય, મમ્મી પણ આવી જાય, એ રોંગ બિલીફ જ પછી ગાઢ થતી ગઈ, એટલે વર્તનમાં આવી, એ બધું પોતાપણું. ભણતો હોય પછી વકીલાતનું ભણી રહ્યો હોય પછી વકીલાતની પ્રેક્ટિસ કરે, એટલે વર્તનવાળો વકીલ કહેવાય. વર્ત વકીલ પણ એને વર્તનમાં આવી ગયો, એવા પત્ની પણ વર્તનમાં આવ્યો, વાઈફ પણ મા પણ વર્તનમાં આવ્યો, અને એ વર્તનવાળો પોતાપણું કહેવાય. એટલે બિલીફ ના આધારે જે વર્તન છે એ જ પોતાપણું. એ પોતાપણું. બાપુજી શ્રી, આજે અરીસાનો દાખલો આપ્યો ને સિમિલી, તો એવું કહી શકાય કે એમાં થોડો ડીલે છે? આમાં દાદા કે બેસી જાય તો પેલો અરીસા વાળો બેસી જાય. આપણે અત્યારે આમ રિયલમાં હું શુદ્ધાત્મા થઈ ગયો, પણ જે અરીસામાં જે પ્રતિબિંબ ઊભું થઈ ગયું છે એ તો હવે આ જે અત્યારે હું બેઠો તો થોડા વખત પછી આ બેસશે, અત્યારે તરત સામે સામે નહીં બેસે, કારણ કે એટલું જુદું થોડું. એવું આમાં એ છે ને, એક અવતાર જાય છે આખો, એક અવતાર બચે. રાઈટ બિલીફ તો બેસી ગઈ આપણને, પણ રાઈટ બિલીફ પ્રમાણે અનુભવમાં આવવા માટે અવતાર આખો પૂરો થશે. એટલે એવું, એટલે એ પૂતગલમાં ગયા પરિણામ. હા, એટલે મારે જૂઠું બોલવું નથી, એ તો ઓન ધ સ્પોટ નક્કી કરી નાખ્યું. હા, પછી તોય જૂઠું બોલાયા કરે છે, એ પેલો પાઇપલાઇન ન ભરેલો માલ. બરાબર છે. 30 ફૂટ હોય તો 30 ફૂટ પછી પૂરી થાય, 300 ફૂટ હોય તો 300 ફૂટ પછી પૂરી થાય. કેવું ચીકણું બાંધેલું છે. બરાબર. એને એ પેલું ભરેલા માલ તરીકે 10 પડ હશે 10 વખત બોલાશે, 100 પડ હશે તો 100 વખત બોલાશે. 100 વખત એને જાગૃતિ મારે કે આ ખોટું છે, ન બોલવું છે, તોય પેલું બોલાશે, પછી ખરી પડશે. એટલે દરેક વખતે એક એક પડ ખરી પડતું જાય. એટલે આમાં એવું છે. અને હજુ આગળની વાત શું છે કે એ પેલું જે અરીસામાં દેખાય છે ને, હલે ને તો કે હું હલ્યો, મારે સ્થિર થવું છે, એવું નક્કી કરે છે. ખરેખર એને ખબર નથી કે મારું મૂળ સ્વરૂપ તો સ્થિર જ છે. એટલે આ બિલીફ એની બગડે છે કે આ જે વ્યવહાર થઈ રહ્યો છે એની પર એની બિલીફ બંધાઈ ગઈ છે, અને એને રિપેર કર્યા કરે છે. હવે જો રાઈટ બિલીફ મળે, આપણને રાઈટ બિલીફ મળી, એટલે હવે આપણે બધું આ દીપકનું છે, મારું નહીં. તો ખોટું બોલ્યો દીપકનું, સારું બોલ્યો દીપકનું, ખરાબ કર્યું દીપકનું, સારું કર્યું, એટલે હવે હું આ નથી, એ પહેલી જાગૃતિ આપણને શરૂ થઈ. હવે આ ભાગ છે ને, એની સામે જ્ઞાતા દ્રષ્ટાવાળો ભાગ શરૂ થયો આપણો, કે ના આ તો બધું આનું છે, હું તો જોનાર જાણનાર છું. એટલે હવે આ જોનાર જાણનાર ધીમે ધીમે જાગૃતિમાં રહેશે, એ પછી અનુભવમાં આવશે, પછી વર્તનામાં આવશે, અને પેલું પરિણામ નવું કોઝિસ ભાગમાં જોનાર જાણનાર પદ રહ્યું, અને ઇફેક્ટ ભાગ પેલું ડિસ્ચાર્જ થતું થતું ખલાસ થઈ જશે. એટલે આજ સિમિલીમાં ખાલી આટલો જ એક ચેન્જ થોડું કરીએ તો વધારે ઇઝી થઈ જાય, કારણ કે આમાં એમ કહે છે કે તમે બેસી જાઓ તો પેલો બેસી જાય, આપણે બેસતું નથી, એક અવતાર જાય પછી બેસશે, એટલું આપણે ખાલી ક્લિયર થઈ જાય. સાચી વાત છે. અને પૂછ્યું બીજું, આ થોડું મહાત્માઓને જે ટર્મિનોલોજી ખબર જ છે ને, એમાં જો આપ થોડુંક ટર્મિનોલોજી જે ખબર છે ને, એમાં જો આપ થોડું કહેશો ને તો વધુ, આઈ થિંક, એટલે સમજો હું છે તો હું, એટલે મૂળાત્મા હું, એટલે નિશ્ચય આત્મા જે હું, આપણે હું બાવન મંગળદાસની 3 જે સિમિલી છે, તો હું તો કે હું અને આપણે જો વ્યવહારાત્મા ગણીએ કે હું ને આપણે મૂળ આત્મા ગણીએ, નિશ્ચય આત્મા ગણીએ, પછી બાવો તો કે એટલે વ્યવહારાત્મા, એટલે પછી પાવર ચેતન તો કે એ આપણે ગણીએ, એવી રીતે પછી મંગળદાસ એટલે તો કે પ્રતિષ્ઠિત આત્મા, એટલે એ જરાક આપ કહી શકશો તો બધાને વધારે આખે આખું ક્લિયર. એટલે મૂળ આત્મા એટલે શુદ્ધ દ્રવ્ય, બરાબર, કેવળ જ્ઞાન સ્વરૂપ, એ મૂળ આત્મા કહેવાય. હવે મૂળ આત્મા રિયલ દ્રવ્ય છે, હવે એ અવિનાશી છે, અપરિવર્તનશીલ છે. પછી જ્ઞાન અજ્ઞાન, એ જ્ઞાન અજ્ઞાનમાં જ્ઞાન ભાગ છે ને,
શુદ્ધ જ્ઞાન એ રિયલ છે અને પરિવર્તનશીલ છે. એટલે શુદ્ધ જ્ઞાન એક છે અને શુદ્ધ દ્રવ્ય થયું એટલે શુદ્ધ ગુણ અને શુદ્ધ દ્રવ્ય. હવે શુદ્ધ ગુણમાં સ્વાભાવિક ગુણ કહેવાય એને, અવિનાશી છે. એટલે મૂળ આત્મા અવિનાશી, પોતે જ્ઞાન પોતે અવિનાશી, અને પોતે માને છે કે હું ચંદુ છું એ વિનાશી. અને આ વિભાવ થયો એને વ્યવહાર આત્મા કહ્યો, અને આ નિશ્ચય શુદ્ધ જ્ઞાન એને નિશ્ચય આત્મા કહ્યો, અને મૂળ આત્મા એને મૂળ આત્મા કહ્યો. એટલે મૂળ આત્મા આ શુદ્ધ જ્ઞાન એટલે નિશ્ચય આત્મા, અને રોંગ બિલીફ એટલે વ્યવહાર આત્મા. અને રોંગ બિલીફથી જે આખું ચાર્જ થાય પૂતળું, અને હવે આજે ફળ આપે છે, ગયા ભાવમાં હશે જ ને રોંગ બિલીફ, અને એ આજે તે વખતે ચાર્જ થયો, એનાથી જે આખું આ દીપક મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ અહંકાર મમતા એ આજે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અથવા એને મિકેનિકલ ચેતન કહ્યું, અથવા નિશ્ચેતન ચેતન કહ્યું, અથવા પાવર ભરેલું પૂતળું કહ્યું. એટલે એ ડિસ્ચાર્જમાં છે. પછી પાછું ફરીથી કહેશો એ ચાર. એટલે મૂળ આત્મા મૂળ ભગવાન પ્રતિષ્ઠિત આત્મા, હમણાં આપણે વાંચ્યું છે ને ત્યાંથી લઈ જઈએ તો પ્રતિષ્ઠિત આત્મા ઇઝ ઇક્વલ ટુ પ્રતિષ્ઠિત આત્મામાં બે ભાગ પડે, એક ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. બરાબર. કારણ કે તમે ગયા ભાવમાં પ્રતિષ્ઠા કરેલી, હું ચંદુ છું, મને વાઈફ જોઈએ, બે છોકરા છે, એટલે આજે પ્રતિષ્ઠિત આત્મા ફળ આપે છે, એટલે એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ઇઝ ઇક્વલ ટુ મંગળદાસ અથવા ચંદુ. ચંદુ પછી ચંદુ પછી ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે ચંદુ. ચંદુ અને ડિસ્ચાર્જમાં અજ્ઞાનતા હતી એટલે હું પૂછે છે એકવાર ડિસ્ચાર્જનું પૂરું કહીએ. હા, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ઇઝ ઇક્વલ ટુ ચંદુ. ચંદુ ઇઝ ઇક્વલ ટુ મંગળદાસ કહેવાય. હા, મંગળદાસ. મંગળદાસ કહેવાય. પછી પછી ડિસ્ચાર્જને અજ્ઞાનતા હતી તો હું છું માનતો હતો. હા, અને એ ભાગને શું કહેવું? જીવતો અહંકાર કહેવાય છે. બરોબર. સૂક્ષ્મતમ અહંકાર એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, એને જ વ્યવહાર આત્મા કહ્યો. બરોબર. અને આ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ ડિસ્ચાર્જ મંગળદાસ ચંદુ. ચંદુ હું છું માનનારો એ ચાર્જ થનારો ભાગ, ચાર્જ પ્રતિષ્ઠાત્મા વ્યવહાર આત્મા એ વ્યવહાર. અને એ બિલીફ છૂટે કે ના હું ચંદુ નથી, હું તો શુદ્ધ આત્મા છું, તો એ જાગ્રત આત્મા થયો, એ નિશ્ચય આત્મા. જાગ્રત આત્મા નિશ્ચય આત્મા. એ હવે એ નિશ્ચય આત્મા થઈ અને હવે જે જે એને એટલે મૂળ મોહ તૂટ્યો કહેવાય, અને હવે ચારિત્ર મોહ હજુ ડિસ્ચાર્જ પરિણામમાં દખલ થઈ જાય છે. બરાબર. હવે એ ચોખ્ખી પાંચ આજ્ઞામાં રહીને કરવાની છે, એટલે જાગ્રત આત્માએ પાંચ આજ્ઞા પાળવાની છે. બરાબર. કે હવે અજાગૃતિથી દીપક સાથે એક ન થઈ જવાય, દીપકથી જુદા રહેવાય, એટલે એ પાંચ આજ્ઞાથી રહેવાશે. અને હવે મૂળ આત્મા તો એવો ને એવો રહ્યો છે. એટલે જાગ્રત આત્મા ઇઝ ઇક્વલ ટુ હું, જાગ્રત આત્મા ઇઝ ઇક્વલ ટુ એ પછી પ્રજ્ઞા ખાના મૂકો, જાગ્રત ખાના મૂકો, નિશ્ચય આત્માને મૂકીએ, દર્શન આત્મા, જ્ઞાની આત્મા, ભાન આત્મા, ચારિત્ર આત્મા, બધું એક ખાનામાં મૂકો. એક ખાના. બરોબર છે. બરોબર છે. અને મૂળ આત્મા એવો જ રહ્યો. મૂળ આત્મા એવો ને એવો રહ્યો. આ જાગ્રત આત્મા. અને પછી બદલું બાકી બધું અજાગૃતિ હતી, જીવ સાચી અજાગૃતિ હતી, એટલે ખરેખર જ એક માનતો હતો એને મોહ કહેવાય, અથવા તો એને પેલું ચાર્જ મિશ્ર ચેતન અથવા પાવર ચેતન એ તૂટ્યું આપણું. એટલે આપણી માટે જાગ્રત આત્મા રહ્યો અને ડિસ્ચાર્જ રહ્યો, મિસચેતન ચેતન રહ્યો, બિલીફ રોંગ બિલીફ વાળો ભાગ ઉડાડી દીધો દાદાએ, સૂક્ષ્મતમ ઉડ્યો, ડિસ્કનેક્ટ કરી દીધો. એટલે હવે મૂળ આત્મા રૂપ થવાનું છે આપણે એની ભજના કરતા કરતા. બરાબર છે. બાવો બાવો આમાં ક્યાં મૂકવાનો વચ્ચે? બાવો બાવો ક્યાં છે? તો કે હજુ જે એટલે આજે જાગ્રત આત્મા છે ને, જેટલો જ્ઞાની બાવો થયો છે ને, હજુ અજાગૃતિથી પહેલામાં જાય છે એટલો અજ્ઞાની બાવો. એને ક્યાં મૂકવાનો? એટલે આ જાગ્રત આત્માની સાથે અજાગૃતિ છે, એટલે ચારિત્રમાં વાળો ભાગ એ અજ્ઞાની બાવો. એટલે આ બાવો આને જ કહેવાય છે, હું છે એ બાવો થયો છે કે ભાઈ હું દીપક નથી, શુદ્ધાત્મા છું, પણ જો ત્યાંથી આટલો 300 ડિગ્રીએ જ આવ્યો છે, એટલે બાવો થઈને પાછો ફરી રહ્યો છે, અને 360 થશે ત્યારે મૂળ આત્મા જોડે અભેદ થશે, ત્યારે એને બાવાપદ કહ્યું કે મંગળદાસ પદ છૂટ્યું, બાવાપદ. બાવાપદમાં
અજ્ઞાન વાળો ભાગ હતો એ છૂટતો જાય છે, કસાય વાળો ભાગ અકસાય વાળો થતો જાય છે. એટલે અજ્ઞાની બાવાને વ્યવહારાત્મા બી એક જ કહેવાય. અજ્ઞાની બાવ ઇઝ ઇક્વલ ટુ વ્યવહારાત્મા, એ જાય. અને જ્ઞાની બાવ જે થયો એ આપણે જાગૃત, એ જ વ્યવહારાત્મા, એ જે વ્યવહારાત્મા. અજ્ઞાની બાવો એટલો જ, 10% જ્ઞાની થયો તો 90% અજ્ઞાની રહ્યો. અજ્ઞાની બાવો ઇઝ ઇક્વલ ટુ વ્યવહારાત્મા, એ જ વ્યવહારાત્મા, એ જ વધતો વધતો જ્ઞાની થાય છે. હા, અને જ્ઞાની બાવો ઇઝ ઇક્વલ ટુ જાગૃત આત્મા એવું કહી શકાય કે ના કહી શકાય? એ એક જ, એક બાવો એક જ શબ્દ છે, બાવાના બે ભાગ પડે. બરાબર, અજાગૃતિ વાળો અને જાગૃતિ વાળો, અજ્ઞાન વાળો ભાગ ને જ્ઞાન વાળો. જ્ઞાન અજ્ઞાન બાવો કહેવાય, પૂરણ ગલન મંગળદાસ કહેવાય, અને પ્રકાશક જ્ઞાત્મા કહેવાય, હું મૂળ સ્વરૂપ. એટલે આ ભાગ આપણો, જ્ઞાન વધતો જાય અજ્ઞાન છૂટતું જાય, ક્રમે ક્રમે અજ્ઞાન ખાલી થતું જાય જ્ઞાન વધતું જાય, એટલે જ્ઞાની થઈને ઉભો રહેશે. એટલે બાવોને આપણે વ્યવહારાત્મા સાથે કરી શકાય, કારણ કે અત્યારે વ્યવહારાત્મા ચાલશે ને તો બધા મહાત્માઓને હું બાવા મંગળદાસ ખ્યાલ છે, તે લોકો તેલી કરી શકે. હા, વ્યવહારાત્મા જ કહેવાય ને, વ્યવહારાત્મા કહેવાય. ઓકે, એક્ઝેક્ટલી શબ્દ સમજો તો પોતે, મૂળ આત્મા, પોતે અને દેહ, આ પોતે એમાં આ બધા ભાગ પડી જાય છે. બરાબર, વતલો ભાગ વ્યવહારમાં હોય ત્યારે વ્યવહારાત્મા કહેવાય, અને જાગૃતિ વાળો થયો હું એ નિશ્ચય આત્મા થયો, અથવા તો રાઈટ બિલીફ બેઠી એટલે નિશ્ચય આત્મા કહેવાય, રોંગ બિલીફ વાળો એટલે સૂક્ષ્મતમ અહંકાર એટલે વ્યવહારાત્મા. બાવાના બે ભાગ થયા, વ્યવહારાત્મા એ થાય છે નિશ્ચય આત્મા. એટલે હું જે છે ને બિલીફ વાળો હું એ બાવો, રોંગ બિલીફ વાળો અજ્ઞાની બાવો કહેવાય, રાઈટ બિલીફ વાળો જ્ઞાની બાવો, અને એબ્સોલ્યુટ થશે ત્યારે હું એબ્સોલ્યુટ ગણાશે. બરાબર, એટલે બિલીફ વાળો ભાગ વધતો 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 એબ્સોલ્યુટ તરફ જઈ રહ્યો છે. એટલે વ્યવહારાત્મામાં બાવા, બાવાનું બાવો છે કે એનો આખું એમાં બધું આવી જાય છે, એમાં આવી જાય છે, એમાં જેટલું પોતે જાગૃતિ રહ્યું એને જ્ઞાની થયો તો કે નિશ્ચય આત્મા આપણે કરીએ, અને જેટલો જે બાકી રહ્યું છે અજાગૃતિ રહે છે એ તો કે વ્યવહારાત્મા આપણે ગણીએ છીએ. એટલે અજાગૃતિ વાળો ભાગ છે ને એને પેલી પ્રજ્ઞા ચેતવે છે. જાગૃતિ વાળું જે જ્ઞાની બાવો થયો એને નિશ્ચય આત્મા, એ નિશ્ચય આત્મા કયો, હજુ અજાગૃતિ વાળો ભાગ રહી જાય છે એ બાવો, અજ્ઞાની બાવો, અજ્ઞાની બાવો, એને વ્યવહારાત્મા બાવો કહેવાય, વ્યવહારાત્મા કહેવાય, એને વ્યવહારાત્મા જ કહેવાય. એટલે હવે ફરી પાછું કન્ફર્મ કરીએ તો બાવામાં બે ભાગ, જે જાગૃતિ વાળો છે જ્ઞાની બાવો આપણે કહીએ છીએ એ નિશ્ચય આત્મા કરીએ, અને જે અજ્ઞાની છે જે અજાગૃતિ વાળો છે એને આપણે વ્યવહારાત્મા કહીએ. એકચ્યુઅલી કેવું છે કે એવું વ્યવહારાત્મા ત્યાં ફિટ કરવા જેવું નથી. ઓકે ઓકે, પણ આપણે માટે શું થયું કે પોતે બાવો થઈને હવે મૂળ આત્મા તરફ જઈ રહ્યો છે. બરાબર બરાબર, બાવો એટલે શું તો કે જ્ઞાની બાવો એટલે અંતરાત્મા દશા કહેવાય. વ્યવહારાત્મા પદ રોંગ બિલીફ વાળો હતો ત્યારે હતું, રાઈટ બિલીફ વાળો હતો એટલે વ્યવહારાત્માને બદલે અંતરાત્મા થયો. હવે અંતરાત્મા થઈને એબ્સોલ્યુટ તરફ પરમાત્મા થવા જાય છે એ બાવો, અને આ ફિઝિકલ છે ને એ મંગળદાસ તરીકે રહ્યો. એટલે અલગ અલગ રાખી બધાને, એટલે ખરેખર શું છે આ મેળ બેસાડવા જેવું, બાવાની ભાષા એમાં સમજીશું. હા બરાબર, આ ભાષા આમાં આટલું સમજવા જેવું છે કે આ સાદી ભાષામાં કેવું હોય તો કે હું દીપક છું માનનારો, એની રોંગ બિલીફ છૂટી અને રાઈટ બિલીફ બેઠી, હું શુદ્ધ આત્મા છું. હવે એને એબ્સોલ્યુટ કેવળ જ્ઞાન સુધી પહોંચાડવાનો છે. રોંગ બિલીફ વાળો હું માંથી રાઈટ બિલીફ વાળો થયો, અને આ ફિઝિકલમાં વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિતંકાર જે કાર્યો થાય છે તેનો જ્ઞાતા દ્રષ્ટા હોઉં છું, કરતા ભોગતા હું નથી, એ જાગૃતિપૂર્વક રહો. બરાબર પૂજ્યશ્રી, એટલે આમાં જ તમે જે આગળ સમજાયું ને એમાં વધારે ફિટ હતું કે મૂળ ભગવાન તો એટલે દ્રવ્યરૂપ જુદા છે, પણ જે હું નિશ્ચય આત્માવાળા ભાગ હુંમાં આવે છે, ગુણવાળો કહો છો એ તમારી વાતમાં એવું આવ્યું કે એ હુંમાં આવે ને બાવો, અને આ સ્વાભાવિક ગુણવાળો પોતે એક જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, રિયલ જ્ઞાન સ્વરૂપ, અને આ વિભાવિક થયું સંજોગના દબાણથી એટલે અજ્ઞાન ઊભું થયું, એ બિલીફ ઊભી થાય, અને એ ભાગને વ્યવહાર આત્મા કહેવાય. પોતે એવો ને એવો રહી અને આ બિલીફ ઊભી થઈ છે હું ચંદુ છું, એ વ્યવહારાત્મા કહેવાય. હવે એ વ્યવહારાત્મામાં પોતે વર્તે છે, એટલે દાદા કે તમે વ્યવહારાત્મામાં છો, તમને વિભાવ સ્વભાવ વ્યવહારાત્મામાં થાય છે, પણ ખરેખર વ્યવહારાત્મા તો વિનાશી થઈ જશે. પોતે વિભાવિકમાંથી રાઈટ બિલીફ બેસવાથી સ્વભાવમાં આવે છે, અને
મૂળ આત્માનું જ્ઞાન શુદ્ધ રહી અને આ વૈભાવિક જ્ઞાન ઉત્પન્ન થયેલું, એટલે મૂળ આત્માનું જ્ઞાન અવરાયું કહેવાય. જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ, ગુણો અવરાયા કહેવાય અને વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા કહેવાય. ક્રોધમાન માયાલોક, હવે ક્રોધમાન માયાલોકમાં જાગૃતિ રાખીએ, તપ કરે, ઓગળતા જાય એમ જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ પ્રગટ થતા જશે. એટલે પછી જાગૃત આત્મા અને વ્યવહાર આત્મા વચ્ચે બાવામાં જ છે અને હું નિશ્ચય આત્માવાળા ભાગમાં થાય એવું થાય ના? એટલે મૂળ ભગવાન તો પૂછી પ્રકાશક જ છે. હવે પોતે શબ્દ વાપરો ને, જ્ઞાન અજ્ઞાન એ પોતે કહે છે ને દાદા. હા, મૂળ ભગવાન પ્રકાશક સ્વરૂપ એટલે રહ્યા. હા, આ પોતે જ્ઞાન અજ્ઞાન એ પોતે અને ફિઝિકલ દેહ દે પોતે, એની પાસે 100% અજ્ઞાન છે અત્યારે. રોંગ બિલીફથી જ અનંતકાળથી છે, એટલે હવે એને જ્ઞાન મળે છે કે હું દીપક નથી, હું શું દાદા. એટલે પોતે 2% જ્ઞાની થયો, 100% પ્રતિતિ બેઠી અને 15% જાગૃતિ આવી પોતાને. અને હવે આ અજાગૃતિથી દીપકમાં જેટલી વાર જાય એટલી વાર પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા એટલે મૂળ આત્માની રિપ્રેઝેન્ટેટિવ. અજ્ઞાન અને જ્ઞાનવાળું પોતે, એમાં અજ્ઞાન ભાગ છૂટતો જાય, જ્ઞાન વધતું જાય. અને ફિઝિકલ એઝ ઇટ ઇઝ રહ્યું, ફિઝિકલમાં બધું જ આવી ગયું. હા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી, વર્તન, ક્રોધમાન, માયલો, બધા ડિઝે, એ બધામાં હું નથી, હવે હું છૂટો પડી ગયો છે. એટલે પોતે જ્ઞાની થઈને ઉભો રહેશે, પોતે જે છે તે પોતે પોતાનું ભાન થયું. એટલે એક્ઝેક્ટ શબ્દ સમજવો હોય તો મૂળ આત્મા, પોતે અને ફિઝિકલ દેહ, આ વિજ્ઞાનની 3 ડિઝાઇન ગોઠવી દે. પોતે મૂળ આત્મા, મૂળ આત્મા એક, પોતે એક, અને પોતે એટલે જ્ઞાન અજ્ઞાન. મૂળ આત્મા એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ, ફિઝિકલ એટલે મંગળદાસ, મન, વચન, કાયા. હવે પોતે આમાં માને કે હું આ છું તો એ વ્યવહાર આત્મા, મિશ્ર ચેતન. અને પોતે રોંગ બિલીફ છૂટે, આ દીપક હું નહીં, હું તો શુદ્ધ આત્મા છું, તો જાગ્રત આત્મા પોતે થયો. હવે જાગ્રત આત્મા, પ્રતીતિ આત્મા, પછી જાગ્રત આત્મા, હવે અનુભવની કક્ષા, એટલે એમ કરતાં કરતાં જ્ઞાની આત્મા થઈને ઉભો રહેશે પોતે. એટલે આ પોતે જ વધતો વધતો પોતે એ વ્યવહાર આત્મામાં વર્તતો તો હોવાથી, એટલે કે વ્યવહાર આત્મા સ્વભાવ વિભાવ થાય, પણ મૂળ વ્યવહાર આત્મા સ્વભાવ વિભાવ નથી થતો. વ્યવહાર આત્મામાં પોતે વર્તે છે, એટલે જેમાં પોતે વર્તે ને, એ જેમ પતિન વાઈફ આવે એટલે પતિનો વ્યવહાર, એટલે પોતે પતિ કહેવાય તે વખતે, તો પતિને ઘરનો માલિક છે. તો છોકરાનો બાપ થયો તો છોકરો આવે તો બાપ કહેવાય પોતે, છોકરાનો બાપ આ ઘરનો માલિક છે કહેવાય. પણ ખરેખર બાપ માલિક નથી, પતિ માલિક નથી, પોતે માલિક છે. પોતે અત્યારે કેવી રીતે ઓળખો એને, તો કે જેના વ્યવહારમાં આવ્યો એટલે કે તું વ્યવહાર આત્મામાં બેઠો છે, વ્યવહાર આત્મા. હવે તું ત્યાં બેસીને જાણે છે કે મારું સ્વરૂપ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, તો એટલે ત્યાંથી છૂટો પડે છે પોતે. એટલે હવે મંગળદાસ રહ્યો, મન, વચન, કાયા, ફિઝિકલ રહ્યું અને પોતાની બિલીફ છૂટી એમાંથી. ધીમે ધીમે એ વધતું 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 5 આજ્ઞાના આધારે મૂળ આત્મા સુધી પહોંચાશે. એટલે મૂળ આત્મા, પોતે અને ફિઝિકલ, આ 3 વિભાગ પડે. એટલે ના કીધું મૂળ આત્મા ટ્રુ સેલ્ફ છે, આ રોંગ બિલીફથી વાળો થયો છે, હવે રાઈટ બિલીફ વાળો થતો ગયો, એટલે મૂળ આત્મા જોડે અભેદ થશે. અને ફિઝિકલ એ ડિસ્ચાર્જ એઝ ઇટ ઇઝ છે જ. દીપકભાઈ, નિશ્ચયાત્મા મૂળ આત્માથી એટલે કઈ રીતે જુદો પડે છે? નિશ્ચયાત્મા એટલે એનું શુદ્ધ જ્ઞાન છે ને. મૂળ આત્મા હોય ધારો કે તો દ્રવ્ય શુદ્ધ હોય, જ્ઞાને શુદ્ધ હોય, પર્યાય શુદ્ધ હોય, પણ શુદ્ધ રહ્યા નથી. કેમ? તો કે વિભાવિક ઉત્પન્ન થયું બીજા સંજોગ મળવાથી. એટલે જ્ઞાન શુદ્ધ રહીને બીજા સંજોગના દબાણથી વિશેષ જ્ઞાન થયું, એટલે વિભાવિક ભાવ થયો. એટલે વિભાવ થયો ને એને વ્યતિરેક ગુણ કહ્યા. એટલે સ્વાભાવિક ગુણો અવરાયા અને વ્યતિરેક ગુણ પ્રગટ થયા. એટલે જ્ઞાન અજ્ઞાન એ પોતે, અજ્ઞાન એટલે વિશેષ ભાવ છે, વિભાવ છે, વિપરિણામ છે, અને આ સ્વભાવ પરિણામ કહેવાય. હવે સ્વભાવ પરિણામ અવરાયું અને વિશેષ પરિણામ ઊભું થયું. એટલે હવે વિશેષ પરિણામ છૂટતું જાય એમ સ્વભાવ પરિણામ પ્રગટ થતું જાય. એટલે જ્ઞાન જ પ્રગટ થાય. મૂળ આત્મા સ્વભાવથી કેવળ જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે. આ અજ્ઞાની થઈ ગયો છે આખો, પોતે એને જ્ઞાની બનાવવાનો છે. અને મૂળ આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે અને આ ફિઝિકલ છે એ તો ગલન સ્વભાવનું છે, પૂરણ ગલન, એટલે એને અડતા જ નથી. આને જ્ઞાની બનાવવાનો છે, તે એને જ્ઞાન મળે છે જ્ઞાનવિધિમાં કે હું કેતન નહીં, હું શુદ્ધ આત્મા છું.
હવે શરૂઆત થઈ છે. હવે એ જ્ઞાનની જાગૃતિના રક્ષણ માટે પાંચ આજ્ઞા છે. એટલે પાંચ આજ્ઞામાં રહેવાથી નવું અજ્ઞાન ઉત્પન્ન નહીં થાય, જૂનું અજ્ઞાનના પરિણામો ભાગાકાર થતા જશે અને જ્ઞાન ક્રોધ માન માયા લોભ એ ખલાસ થતા જાય, એટલે દર્શન જ્ઞાન સુખ શક્તિ પ્રગટ થતી જાય, એ ગુણ નિરાવરણ થયા કહેવાય. એટલે કેવળ જ્ઞાન જ્યારે થાય ત્યારે નિશ્ચયાત્મા બી પૂરો થઈ જાય. પછી નિશ્ચયાત્મા તો એમ જ રહ્યો, અજ્ઞાન પરિણામ બધા ખલાસ થઈ ગયા, વિભાવ અને વિભાવના પરિણામ બધા ઝીરો થઈ ગયા, એટલે નિશ્ચયાત્મા શુદ્ધ જ રહ્યો. પોતે જેવો છે એવો હતો એ જ થઈ ગયો. એટલે કહે છે ને પોતે જે છે તે થઈને રહેશે, અને આ માતાની માન્યતાઓ બધી ખલાસ થઈ ગઈ. એટલે પછી એવું થયું કે નિશ્ચયાત્મા અને મૂળ આત્મા એક જ થઈ ગયો. એટલે કીધું ને કે મૂળ આત્મા અને શુદ્ધાત્મા અને ભગવાન અને શુદ્ધાત્મા એક જ છે. એટલે શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ જ્ઞાન, એટલે રિયલ જ્ઞાન અને રિયલ દ્રવ્ય બે એક જ હોય, એ જુદા પડતા નથી. પાડ્યા કેમ? તો જ્ઞાન વૈભાવિક થયું, એટલે શુદ્ધ જ્ઞાન ઉપર આવરણ આવ્યું અને વિશેષ ભાવ ઊભો થઈ ગયો, એટલે આખો સંસાર ઊભો થઈ ગયો. એટલે વૈભાવિક જ્ઞાન દર્શન સુખ શક્તિ સ્વાભાવિક હતા, તેને બદલે દર્શન વૈભાવિક થયું, જ્ઞાન વૈભાવિક થયું, સુખ વૈભાવિક થયું અને શક્તિ વૈભાવિક થઈ, અને આખો સંસાર ઊભો થઈ ગયો. એટલે હવે સ્વાભાવિક પાછું આવે કેવી રીતે? તો આ બિલીફ દર્શન બદલાયો કે ના, રોંગ બિલીફ છૂટી, રાઈટ બિલીફ બેઠી, હવે રાઈટ જ્ઞાન પછી રાઈટ સુખ અને રાઈટ શક્તિ એ વધતી જશે, હવે રોંગ છૂટતું જશે અને મૂળ થઈને ઊભો રહેશે પોતે. અને એક પેલું જે માની લો આત્મા કીધો વ્યવહાર આત્માને, બરાબર, તો પછી આ જે જ્ઞાની જ્ઞાન આપે છે ત્યારે રાઈટ બિલીફ બેસે છે, તો પછી એ 100% એ બિલીફ કેમ પોતાની એવી ફિટ નથી થઈ જતી? વર્તનનું તો આપણે કહીએ છીએ કે વર્તન એક બાકી રહ્યું છે, પણ જ્ઞાની એવું કેમ નથી આપી શકતા કે એને પછી 100% એવી રાઈટ બિલીફ વર્તે જ? ખરેખર 100% રાઈટ બિલીફ બેસે જ છે, પણ બિલીફ એકલી નથી, કારણ ઊંધો ગયો ને ત્યારે મિથ્યા દર્શન થયું એને, પછી મિથ્યા જ્ઞાન થયું અને મિથ્યા ચારિત્ર આવ્યું, એટલે ચાર ઊંધું ગયું ચાર પગલાં, એટલે હવે ચાર પગલાં પાછા ફરવું પડશે ને, એટલે ત્યાં ઊભા રહીને એને મિથ્યા દર્શન છૂટ્યું અને સમ્યક દર્શન થયું. હવે સમ્યક જ્ઞાન થશે અને સમ્યક ચારિત્ર આવશે, પછી કેવળ દર્શન, કેવળ જ્ઞાન, કેવળ ચારિત્ર, એટલે પૂર્ણાવતિ થશે. એટલે આ સ્ટેપિંગ એટલે માટે છે કે ઊંધામાં ગયા છો આગળ, ત્યાંથી એને દર્શન થાય, મહેસાણા પહોંચી ગયો, આ તો ખોટી જગ્યાએ ચડાલે તો પાછળ રહ્યું, એટલે એને પહેલાં બિલીફ બદલાય, પછી જાગૃતિ શરૂ થાય કે આપણે યુટર્ન મારો અહીંથી, પછી અનુભવમાં આવે કે ચાલો શેરથા સુધી આવ્યા, આટલું છૂટ્યું, અને પછી મૂળ જગ્યાએ આવી જશે. એટલે આ દર્શન જ્ઞાન ચારિત્ર એ ઊંધામાં ખૂબ પૂરેપૂરા ઘૂસી ગયા 100%માં, ત્યાંથી હવે પાછો ફરે છે અને કેવળ થશે ને ત્યારે ત્રણેય એક થઈ ગયા, દર્શન જ્ઞાન ચારિત્રવાળો એક જ કેવળ જ્ઞાન સ્વરૂપમાં બધું આવી જશે, કેવળ જ્ઞાની થાય ત્યારે. હેલો, પૂજ્ય સિંહ આગળ એક થોડું આ બધી વાતચીત થી એમાં થોડુંક ક્લેરિટી જોઈતી હતી. એટલે કે આપણે જ્ઞાન મળ્યા પછી હવે આપણે જે રહ્યો બધો વ્યવહાર આખો પ્રતિષ્ઠિત આત્મા તરીકે ડિસ્ચાર્જ તરીકે આપણે એને કહીએ છીએ, જેને આપણે મંગળદાસ કહીએ છીએ કે ફિઝિકલ તરીકે આપણે ઓળખીએ, ચંદુ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે એ ખાલી થતો એક આપણો આખો જ્ઞાન મળ્યા પછીનો ભાગ છે. હવે એમાં જે કંઈ ખાલી થતું હોય છે ત્યાં પેલો જ્ઞાન અજ્ઞાનવાળો જે અજ્ઞાનવાળો ભાગ છે એ હજુ માને છે કે મને થઈ ગયું, બસ માને છે ફક્ત. એ ભાગને પછી હવે પ્રજ્ઞાથી એને પાછો વાળી છે, બે તને નથી થયું આ ચંદુને થાય છે, એમ કરતા કરતા જ આ પાછું વળવાનું છે કે એમાં કંઈક બીજું છે? એટલે પેલો મૂળ મોહ તૂટ્યો, મૂળ મોહ, દારૂ પીવાનો બંધ થયો, પણ ઘેન ચડેલું છે હજુ, ઘેન ઉતરતું જાય છે પાંચ આજ્ઞા પાડવાથી અથવા જુદાપણાની જાગૃતિ રાખવાથી, બરાબર, અથવા તો વાતચીત ન કરે કે ના તને નથી થયું, આ દીપક જમે છે, તું નથી જમતો, તું નિરાહારી, તું આ બાજુ આવો, આ આહારી આહાર કરે છે, આપણું સ્વરૂપ ન હોય, એટલે જેમ પ્રજ્ઞા ચેતવતી જાય બિલીફ છૂટતી જાય, અને રાઈટ બિલીફ, રાઈટ બિલીફ તો બેઠી છે, હવે રાઈટ જ્ઞાન કરતું જાય છે, અજ્ઞાન છૂટતું જાય, જ્ઞાન ફિટ થતું જાય, એટલે જ્ઞાની થઈને ઉભો રહેશે. એટલે ટૂંકમાં ડિસ્ચાર્જ થતા ખાલી માલને ત્યાં પોતે માની લે છે મને તો એ ત્યાં આગળ આપણે, એટલે એને ડિસ્ચાર્જ મોહ કયો, ડિસ્ચાર્જ મન વચન કયા થાય છે અને ડિસ્ચાર્જમાં હું પણ વર્તાય છે, એ ડિસ્ચાર્જ મોહ કયા, બરાબર, હું પણ મારા પણ કરતા પણ ભોગતા પણ ઊભું થઈ જાય છે,
એટલે એને છોડાવવું પડે છે કે આમાં મજા આવશે વિષયમાં, તક ના મજા નથી, એ જોખમ છે, ખાઈશું મજા આવશે, તક ના ફાઇલ છે, સંભાવે નિકાલ કરે. એટલે કરતા ભોગતા હું મારું એ પાંચ આજ્ઞાથી છૂટતું જાય છે, એનો છોડાવતા જઈએ છે, એટલે જ્ઞાની થતો જાય પોતે. એટલે અહીંયા ઘડી પછી જે આપણે કહે છે અમુક જામી ગયેલો જે માલ છે કે વારે વારે છે એ આ જ મંગળદાસ ફિઝિકલ, એ જામી ગયેલો વિચાર વાણી વર્તન અટકશે નહીં. એમાં અભિપ્રાય જે હતા એ પાણી જેવા કહીએ છીએ, આ બરફ થઈ ગયો છે, આ પાણી જેવું છે, એ આપણે ફેરફાર કરવા માટે ભાગાકાર કરીએ છીએ. આ જેમ જેમ ઓગળતા જાય એમ વિચાર વાણી વર્તન ખાલી થતા જાય. એટલે આ બાજુ જે આપણું ફિઝિકલ જે ડિસ્ચાર્જ થઈ જ રહ્યું છે બધું, તેમાં જે અજ્ઞાન વાળો જે ભાગ છે એનો રોલ વધારે આવે ને ટૂંકમાં, ત્યાં આગળ એ હજુ બિલીફ થી માને છે, અભિપ્રાય છે, અને એના હિસાબે પકડાઈ રહેવાય છે વધારે. એટલે એ જ હવે ભાગાકાર કરવાનો છે ને. બરાબર, આજે ઉદય આવશે ને એ ભાગ એક છે, અને ઉદયમાં પોતે વર્તે છે, હજુ એકાકાર થાય છે, તન્મય આકાર થાય છે, ત્યાં છૂટું પાડવાનું. ઓકે, તે ઘડીએ ના પડે તો થોડી વાર પછી પડશે, કારણ 55 ડિગ્રી ના ફોર્સ વાળો ઉદય કર્મ હોય. બરાબર, અને 15 ડિગ્રીની જાગૃતિ છે. ઓકે, એટલે 15 થી 55 માંથી પછી ઉદય આવી ગયો, 55 પછી 45 35 25 15 ને 5 ને 0 થાય, એ 15 વખતે આપણે જાગૃતિ આવી જશે કે આ ખોટું થઈ ગયું. પછી આપણે પ્રતિક્રમણ કરાવીએ, ચોખ્ખું કરીએ, એટલે 55માંથી 50 થાય, 15 માંથી 20 થાય જાગૃતિ. એમ જાગૃતિ વધતી જાય, ભરેલા માલનો રસ તૂટતો જાય, અને ભરેલા પરમાણુ એક ઉદય તો પૂરો થયો, ઉદયમાં જે રસ હતો એ ભાગાકાર કર્યો આપણે જ્ઞાનથી. બરાબર, ઓકે, જય સચિદાનંદ. હેડી એને નથી સંબંધ મૂળ આત્મા સંગ. પ્રશ્ન કરતા, વ્યવહાર આત્મા એ મન છે? દાદાશ્રી, મન એકલું નહીં, વ્યવહાર આત્મા એટલે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, જે અંતસ્કરણ રૂપી વ્યવહાર આત્મા છે, એ વ્યવહાર આત્મા કેવો છે કે એમાં પાવર ચેતન છે? પ્રશ્ન કરતા, આત્માને, વ્યવહાર આત્માને અને અંતસ્કરણ વચ્ચે શું સંબંધ છે? દાદાશ્રી, ફક્ત આત્માનો પ્રકાશ એકલો મળ્યા કરે છે, પ્રકાશ મૂળ આત્માનો છે, એ પ્રકાશ અંતસ્કરણને મળે, એ પ્રકાશના આધારે અંતસ્કરણ ચાલુ રહે, બાકી આત્મા કશું આમાં કરતો નથી, આ શરીરમાં આત્મા બિલકુલ વપરાતો નથી, ફક્ત એનો પ્રકાશ જ શરીરમાં પડ્યા કરે છે, અને એ પ્રકાશથી આ બધું ચાલ્યા કરે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધા આ પ્રકાશના આધારે બધું કામ કરી રહ્યા છે, અને આ બધું ડિસ્ચાર્જ છે. પેજ નંબર 54. પ્રશ્ન કરતા, આ બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ કરે છે, તો પછી આત્માએ શું કરવાનું? દાદાશ્રી, આત્માએ જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવાનું છે, પણ પોતાના ગુણધર્મમાં આવવો જોઈએ, એ તો જ્ઞાની પુરુષ રિયલ અને રિલેટિવની લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે, ત્યાર પછી આત્મા પોતાના સ્વાભાવિક ધર્મમાં આવે. પોતાના સ્વાભાવિક ધર્મમાં આવ્યા પછી કશું રહેતું નથી, પછી એક બે અવતારમાં જ મોક્ષમાં જાય. પ્રશ્ન કરતા, એમ કહ્યું છે કે મન વાણી ને દેહથી આત્મા જુદો છે, તો મનના સંબંધે શુભ અશુભ વિકલ્પ જે થાય છે, જેવા કે ભગવાનની ભક્તિ, પૂજા, દાન, દયાના ભાવ, કોઈને કંઈ કરવાનો ભાવ, એ ભાવ જે ઉત્પન્ન થાય છે એ આત્માના છે કે એ આત્માથી વિરુદ્ધ ભાવ છે? દાદાશ્રી, એને ને આત્માને લેવા દેવા જ નથી. એ ડિસ્ચાર્જ ભાવો છે, ખરેખર લેવા દેવા જ નથી. પછી પ્રશ્ન કરતા, આમ તો એ ભાવો આત્મામાં થતા જણાય છે, જળમાં થતા નથી દેખાતા. દાદાશ્રી, ના, એવું છે ને, આત્માના બે પ્રકારના, એક વ્યવહાર આત્મા છે અને એક દરઅસલ આત્મા. તે દરઅસલ આત્મા તે સાચો આત્મા છે, આ વ્યવહાર આત્મા એ મિશ્ર ચેતન છે. આ મિશ્ર ચેતનમાં એમ લાગે કે
આ આત્માના ભાવ છે, પણ તે મૂળ આત્માના નોયા આ વિનાશી આત્માના છે, આ અવિનાશી આત્માના ન હોય ભાવ. અને આ જ રહસ્ય દાદાએ ખુલ્લો કર્યો કે લેપાયમાન ભાવો કહેવાય છે. જે ચાર્જ થયેલા ત્યારે એક એક તન્મય આકાર થવાથી ચાર્જ કર્યા હતા, આજે ડિસ્ચાર્જ રૂપે છે. કે ને દાન કરવાના ભાવ, દયા આપવાના ભાવ, કોઈને હેલ્પ કરવાના, બધા ડિસ્ચાર્જ ભાવો છે. અને ડિસ્ચાર્જ ભાવોને હું કરું છું માનતો તો ત્યાં આવે જાગૃતિ મળી કે ના એનો કરતા હું નહીં, હું શુદ્ધાત્મા છું. આ ડિસ્ચાર્જ ભાવ બધા ચંદુના છે. હેડિંગ: સંયોગોના દબાણે બન્યો ગુનેગાર. બસ આપણે પછી વાંચીશું, અહીંયા આપણે બ્રેક લઈએ. આ સરસ વાતો છે, ડિટેલમાં લઈશું કાલે. હાલો, હા, જય સચ્ચિદાનંદ. સમર્પણ 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 આ આપ્તવાણી જગને સમર્પણ 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 આ આપ્તવાણી જગને સમર્પણ નેતિ નેતિ તેવે દ્વદે ના મળશે આત્મા શાસ્ત્રમાં નેતિ નેતિ તેવે દ્વદે ના મળશે આત્મા શાસ્ત્રમાં ગોટુ જ્ઞાની નિજાત્મા પમાય ગોટુ જ્ઞાની નિજાત્મા પમાય દાદા કૃપાએ સહજમાં સમર્પણ 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 સમર્પણ
आप्तवाणी जगने समर्पण कड़ी काड़नू धीट आश्चर्या प्रगट्या दादा अवनीमा कड़ी काड़नू घीट आश्चर्या प्रगट्या दादा अवनीमा अक्रम विज्ञाने ज्ञानी संज्ञाए अक्रम विज्ञाने ज्ञानी संज्ञाए आताम प्रगट्यो स्वरूपमा समर्पण 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 आप्तवाणी जगने समर्पण विसराई गयो मूढ़ आत्मा अज्ञान मान्यतामा विसराई गयो मूढ़ आत्मा अज्ञान मान्यतामा आत्म ज्ञाने स्वनाबाने आत्म ज्ञाने स्वनाभाने देहति नोखो शुद्धात्मा समर्पण 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 आप्तवाणी जगने समर्पण गड़े मूर्ति पोते पोतानी करे प्रतिष्ठा व्यवहार आत्मा गड़े मूर्ति पोते पोतानी करे प्रतिष्ठा व्यवहार आत्मा मन वचे काया निश्चेतन चेतन मन वाचे काया निश्चेतन चेतन निर्जरे व्यवस्थित हिसाब मा समर्पण 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 आप्तवाणी जगने समर्पण श्रुतमति अवधि मन परियौ केवल ज्ञान वर्णन शास्त्र मा श्रुतमति अवधि मन परियौ केवल ज्ञान वर्णन शास्त्र मा अनुभव लक्ष्य प्रतीत पाम्या निज पद अनुभव लक्ष्य प्रतीत पाम्या निज पद नानी कृपा थी प्रत्यक्ष मा समर्पण 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 आप्तवाणी जगने समर्पण गोपित ज्ञान दादा हृदये वस्यु आ जाय भी शब्दो मा सरु गोपित ज्ञान दादा हृदये वस्यु आ जाय भी शब्दो मा सरु अनंतेश्वर्य अलौकिक वाणी अनंतेश्वर्य अलौकिक वाणी आप्तवाणी माई अमृत भरु समर्पण 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 आप्तवाणी जगने समर्पण समाया सर्वे फोड़ विज्ञान तणा अपूर्व चौदह आप्तवाणी मा समाया सर्वे फोड़ विज्ञान तणा अपूर्व चौदह आप्तवाणी मा
નાની કરુણાના વરસ્યા જ્ઞાન, નાની કરુણાના વરસ્યા જ્ઞાન, સમર્પાયા જગ કલ્યાણમાં, સમર્પણ 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 સમર્પણ, આપ્તવાણી જગને સમર્પણ 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 સમર્પણ, આપ્તવાણી જગને સમર્પણ. જાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનું સ્નેહ સનાતન. જાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનું સ્નેહ સનાતન. ફૂલની સુગંધ કદી છૂટા પડે નહીં, ફૂલની સુગંધ કદી છૂટા પડે નહીં, વાદળ વારીના સંગ જુદા પડે નહીં, વાદળ વારીના રંગ જુદા પડે નહીં. રાજુલ ને નેમ જુદા તોય બેઉ એક મન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. જાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે, નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે, સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે, સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે, આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. જાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી, મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી, પામી શકે સહુ મોક્ષ અભિલાષી, પામી શકે સહુ મોક્ષ અભિલાષી, તારવે સ્વભાન કરે નવનીત શ્રવણ, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. ધ્યાતા ધ્યેય ધ્યાન એક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન, ધ્યાતા ધ્યેય ધ્યાન એક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન, નિજ આત્મ રમણાય કેવળ પ્રકાશમાન, નિજ આત્મ રમણાય કેવળ પ્રકાશમાન, હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજરણ, આ ભેદ પ્રેમીને પ્રજ્ઞા સંગ પૂજરણ, આ ભેદ પ્રીતમાં નિરતન પ્રકાશન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. જય સચ્ચિદાનંદ. જેમના નામ બોલાય છે એમને પોતાની જગ્યા પર ઊભા થવાની વિનંતી છે, જેથી તમારા સુધી માઇક પહોંચાડી શકાય. વિઠ્ઠલભાઈ વઘાસિયા, સિમંદર સિટી. કમળાબેન વાઘાણી, એટીપીએલ. મહેશભાઈ કામદાર, મુંબઈ. પ્રીતિબેન દોશી, મુંબઈ. સુધીરભાઈ પરીખ, સિમંદર સિટી. તમારો વારો આવે ત્યારે
પ્રશ્ન પૂછતા પહેલાં તમારું નામ લેવું જેથી ખ્યાલ આવે કે કોનો પ્રશ્ન છે. અને ખાસ બધાને વિનંતી છે કે કોઈ કોઈ પણ પ્રકારના સંબોધન નહીં કરીએ આપણે, અને પ્રશ્નનો જવાબ મળી જાય પછી શક્તિઓ નહીં માંગીએ. જય સચ્ચિદાનંદ. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. વિઠ્ઠલભાઈ સિમંદર સિટી, કમળાબેન વાગાણી એટીપીએલ, મહેશભાઈ કામદાર મુંબઈ, પ્રીતિબેન દોશી મુંબઈ. મહેશ કામદાર. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. પ્રીતિ દોશી બોલો. દીપકભાઈ, સવારના જે સત્સંગ થયો આવડે એની અંદર પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્માનું ઘણું ગૂઢ રહસ્ય બહાર પડે, છતાં પણ હજી અમુક વસ્તુ જે સમજ બહારની છે એમને પણ પ્રશ્ન પૂછ્યું. જેમ કે પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્મા, આ બંનેનો તફાવત જોઈએ તો પ્રતિષ્ઠિત આત્મામાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પછી રાગ, દ્વેષ, મોહ, માયા, ડખોડખલ, અભિપ્રાય, સ્વાર્થ, કસાય, આ બધા જ અવગુણો આવી જાય છે. જ્યારે શુદ્ધ આત્મા જે છે, મૂળ આત્મા, એ તો એકદમ નિર્મળ અને એકદમ ચોખ્ખો છે. તો પ્રશ્ન એ થાય છે કે પ્રતિષ્ઠિત આત્મા સંજોગ પ્રમાણે અને સમયાંતરે શુદ્ધાત્માના લક્ષ તરફ આગળ વધતો જ જાય છે, ધીમે ધીમે એને આ સંજોગ ભેગા થાય છે, અને એમાં આપણે સમજો કે વિધિ, વાંચન, સામાયિક પ્રતિક્રમણ, પછી સેવા, આ બધાનો સપોર્ટ લઈએ છીએ એટલે એમાં ઘણી આપણને થોડીક પ્રગતિ આગળ મળે છે. હવે ભાર ઓછો કરતાં કરતાં કદાચ દેહ વિલય થઈ ગયો અને જે નવો જન્મ આપણને મળે છે, ત્યારે આ પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્મા પણ શું કેરી ફોરવર્ડ સાથે જ થાય છે? હા, એ કેરી ફોરવર્ડ સાથે થશે. જેટલું ના કીધું 320 ડિગ્રીએ પહોંચ્યો હોય તો એ 320 ડિગ્રી આવતા ભાવથી શરૂ થશે. અને મૂળ આત્મા તો એવો જ રહ્યો. આ ડિગ્રી આની વધી, જે હું મહેશ છું માનનારાની ડિગ્રી વધી, એ 320 ડિગ્રી આવ્યો હોય આવતો ભાવ 320થી. હા, દેહનું ડેવલપમેન્ટ થશે, ઉંમર થશે, પોતાનું જે ઉપાદાન જે લેવલ છે ને, જ્ઞાનનું લેવલ, એ 320 એ વાત પકડાઈ જશે. ને પછી 320થી વધતું 340, 45, 50 સુધી આવે ને દેહ છૂટી ગયો તો ત્રીજે ભાવ પાછું 350થી શરૂ થશે ને 360 પૂરું થશે ત્યાં સુધી. એટલે જ્યાં સુધી પ્રતિષ્ઠાત્મા છે ઝીરો નહીં થાય ત્યાં સુધી આપણને સમજો કે મોક્ષ નથી હજી, એમ જ સમજવાનું. હા, એટલે પેલો મોક્ષ કારણ મોક્ષ થયો, પણ પેલું ડિસ્ચાર્જ પૂરું થવું જોઈએ ને. એ થતાં થતાં 1-2-3 અવતાર જતા રહેશે, પણ ત્યાં સુધી 52 ડિગ્રી વધતી જશે. 300 ડિગ્રીએ આપણને જ્ઞાન મળતાની સાથે શરૂ થવે, 310 થાય, 312 થાય, 315, દેહ છૂટ્યો તો 315થી ચાલુ થશે. બરાબર છે. અચ્છા, અને ઘણી વખત આપણે સત્સંગમાં સાંભળીએ છીએ કે દાદા કહે છે કે કોઈ પણ આત્માને ડખોડખલ કરી ન શકે. તો હવે દાખલા તરીકે સમજો કે એક વ્યક્તિ છે, હવે એ બીજી વ્યક્તિને લાંચ રૂશ્વત આપીને પોતાનો ધાર્યું કરાવી લે છે, અને સામેવાળી વ્યક્તિ પણ એ વસ્તુ લઈ લે છે. હવે એક બાજુ જોવા જાય તો આજે લાજ લીધી એણે એટલે એના આત્માની ઉપર પણ આવરણ તો ચડી જ ગયું, અને સામેવાળી વ્યક્તિએ લીધી એટલે એના આત્માની ઉપર પણ આવરણ ચડી ગયું. તો સામેવાળી વ્યક્તિના આત્માને આપણે આવરણ ચડાવ્યું તો આપણે નિમિત્ત તો બન્યા, તો આપણે એમાં ડખોડખલ તો કરી જ કરી કહેવાય ને. એટલે કેવું છે કે આજે લાજ આપે છે, લાંચ લે છે, બેના ડિસ્ચાર્જ કર્મ છે. અંદર પેલો ખુશ થાય છે કે લીધી એમાં શું ખોટું છે, તો આવતો ભાવ બાંધશે. અથવા એ અંદર પસ્તાવો કરે, અરે આ ખોટું લેવું પડે છે, આ ના લેવાય જિંદગીમાં, આવતે ભાવ લાંચ વગરનું થઈ જશે. લાંચ આપે છે એને અંદર બે ભાવ થઈ શકે, અરે આ ખોટું પડાવે છે, આપવા ના જોઈએ આવા લોકોને, ચોખ્ખા રહો, ચોખ્ખા રહેવું જોઈએ, તો એ અંદર બે જ સુધારે છે. અથવા કે કામ પતાવવા જોઈએ આપી કરીને, પતે આવા ઠેકાણે, આમ તો આ લોકો તો લાલચો આપો એ લોકોને, આપણું કામ પત્યું ને. એટલે અંદર લાલચવાળો ભાવ એવો છે કે આવતે ભાવ લાંચ આપતો જશે ને કામ પતાવતો જશે. એટલે બે ભાગ અંદર જુદા પડે છે. અરે ત્રીજો ભાગ,
જો જ્ઞાન હોય તો લાંચ આપનારાને કે તું પ્રતિક્રમણ કર, લાંચ લેનારાને કે તું પ્રતિક્રમણ કર, પોતે શુદ્ધાત્મા થયો આવતા ભાવમાં સેફ સાઈડ, અને જૂનું ફળ ભોગવાય એને આ ભાવમાં ખલાસ થઈ જશે. તો ભાવના આધારે પણ કર્મનું પ્લસ માઇનસ થઈ શકે? ભાવના જ આધારે કર્મ પ્લસ માઇનસ થાય છે. આ ડિસ્ચાર્જ પાંચ ઇન્દ્રિયથી દેખાય છે તો ડિસ્ચાર્જ કર્મો છે, બરાબર છે, અને આપવાનું ડિસ્ચાર્જ કર્મ છે, અને લેવાનું ડિસ્ચાર્જ કર્મ છે. આ બેવના કર્મો પૂરા થયા. કારણ કે સમજો કે એને પૈસા આપ્યા, એક બાજુ એને લાચ આપી, અને બીજી બાજુ સમજો કે એને દાન કર્યું, તો દાન કર્યું એનું એને પુણ્યનું બંધ કરતા થાય તો પુણ્ય બંધાય. અચ્છા, અને જ્ઞાનમાં હોય તો ચંદુ એ દાન આપ્યું, હું તો શુદ્ધાત્મા છું તો કશું ના બંધાય. અચ્છા, તો દીપકભાઈ, જે શુદ્ધાત્મા અને મૂળ આત્મા બંને એક જ સ્વરૂપ છે? શુદ્ધાત્મા એટલે અંતરાત્મ દશા, અને મૂળ આત્મા એટલે પરમાત્મ દશા. આ જો વચ્ચે આવ્યો છે, દેહભાવ છૂટ્યો, આત્મા તરફ જર્ની ચાલુ થઈ, પણ હજુ વચ્ચે આવ્યો છે એટલે અંતરાત્મ દશા. એબ્સોલ્યુટ થશે ત્યારે પરમાત્મ દશા. જય સચિદાનંદ. વિઠ્ઠલભાઈ સિમંદર સિટી, કમળાબેન વાઘાણી એટીપીએલ, પ્રીતિબેન દોશી મુંબઈ. પ્રીતિબેન દોશી બોલો. હું શુદ્ધાત્મા છું એ બુદ્ધિથી સમજાય છે, પ્રતિષ્ઠિત આત્મા સમજે છે કે પોતાનું રિયલ જ્ઞાન છે? જ્યારે જ્ઞાનવિધિ થાય ત્યારે જે શુદ્ધાત્મા, એટલે પોતાનું રિયલ જ્ઞાન છે, પણ રોંગ બિલીફ હતી હું પ્રીતિ છું એ છૂટે છે, અને રાઈટ બિલીફ બેસે છે હું શુદ્ધાત્મા છું. પણ એ સમજે છે કોણ? એટલે એ, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારની હાજરીમાં આ બધું સ્વીકાર થઈ જાય છે, પણ મૂળ પોતાની બિલીફ બદલાય છે. એટલે એ રોંગ બિલીફવાળો ભાગ છૂટ્યો અને રાઈટ બિલીફ બેઠી પોતાને, એટલે એને દર્શન થયું કહેવાય. મિથ્યા દર્શન છૂટ્યું અને સમ્યક દર્શન થયું. ખરેખર મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો એ પરિણામ ઊભા થયા છે અજ્ઞાનતાથી, એની ઉપર છે આ પોતે. અને પોતાની રોંગ બિલીફ થવાથી પછી આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું ઉત્પન્ન થયું, વાણી વર્તન. હવે પોતાને રાઈટ બિલીફ બેસે, અને સૂઝ આખી વિપરીત હતી એ સમ્યક થઈ ગઈ. પ્રતિષ્ઠિત આત્મા જાણે છે પોતાને કે રિયલ આત્મા પોતે જાણે છે, કે એ સમજાતું નથી? ના, એટલે પોતે જે હું ચંદુ માનતો હતો એ પ્રતિષ્ઠિતમાં પોતે પ્રતિષ્ઠા કરતો હતો અજ્ઞાનતાથી, અને પ્રતિષ્ઠિત દશામાં ભોગવતો હતો પોતે. હવે એ રોંગ બિલીફ છૂટી, હવે પેલા માનતો હતો હું વકીલ છું, સારી વકીલાત કરું છું, આમનો હસબન્ડ થવું બધું માનતો હતો. હવે એ માન્યતામાંથી એને બાંધ્યો, અરે હું તો શુદ્ધ આત્મા છું. કેવો? તો કે જ્ઞાનવાળો, કેવળ જ્ઞાન સ્વરૂપ, અનંત જ્ઞાન, અનંત દર્શન. એટલે પોતે પોતાને જાણ્યો કે હું કેવો છું. તમામ સંગી ક્રિયાથી અસંગ છું, લેપાયમાન ભાવોથી નિર્લેપ છું, અવિનાશી છું, અભ્યાબાદ સ્વરૂપ છું, અભ્યયી છું, પરમાનંદી સુખ સ્વરૂપ વાળો છું. એ પોતાની જાતને જાણ્યો, એટલે સ્વપર પ્રકાશક કહ્યો કે પોતે પોતાની જાતને જાણે છે, અને વકીલાતપણા નહીં જાણે, પણ વકીલાતપણું ચંદુનું, મારું નહીં હવે. એટલે એવી રીતે પોતે પોતાને જાણ્યો કહેવાય. પણ એટલે જે એ જાણનાર ભાગ છે એ જ્ઞાતા, એટલે રિયલ જ્ઞાનનું છે કે એ જે ભાવો છે એ જ જાણે છે? ના, રિયલ જ્ઞાનનું છે. આ તો વિશેષ ભાવ ઊભો થઈ ગયો હતો એટલે પછી ચંદુને ઓછું માનતો હતો. હવે એને ભાવ બદલાયો, કહો વિશેષ ભાવ તો એ અજ્ઞાન હતો, હવે મારે જ્ઞાન થયું, હું તો શુદ્ધ આત્મા છું. એટલે પોતે પોતાને જાણ્યો કહેવાય. પણ પેલા પ્રતીતિ રૂપે જાણે છે, પછી અનુભવથી જાણે છે, પછી વર્તનાથી આવશે. એટલે પ્રતીતિ એ હજી શરૂ થઈ ગઈ, 100% પ્રોસેસ છે. ના, પ્રતીતિ 100% બેસી ગઈ, હવે જાગૃતિ વધતી જશે. 15% જાગૃતિ, એ વધતી વધતી 100% જાગૃતિ, અનુભવ 2% એ વધતો વધતો 100%, એ હવે પાંચ આજ્ઞા પાડવાથી વધતું જશે. ચાલુ થઈ ગયું, ચાલુ થઈ, પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એટલે રિયલ માં આ રિલેટિવ ભાવ છૂટતા જશે, રિયલ સ્વરૂપ થઈને ઉભો રહેશે પોતે. અને એટ ઈચ એવરી ક્ષણ, એટલે ક્યારેક ભૂલાઈ જાય, ક્યારેક પાછું આવે, એ બધું એ જ કહેવાય ને? એ તો ડિસ્ચાર્જના ફોર્સ છે. અચ્છા, આપણે તો અવિરત પ્રતીતિ બેસી ગઈ છે, જાગૃતિ વધઘટ થાય છે કર્મોના ફોર્સને લીધે. હા હા, ઓકે. જય સચિદાનંદ. વિઠ્ઠલભાઈ સિમંદર સિટી, કમળાબેન વાઘાણી એટીપીએલ, સુધીરભાઈ પરીખ સિમંદર સિટી. જય સચિદાનંદ. પૂજ્ય શ્રી બોલો. હવે આપતવાણી 14માં આપણું જે સ્ટાર્ટ કર્યું એમાં આવે છે કે સાપને જો તમે 100 વખત શુદ્ધાત્મા તરીકે જોશો તો એ કરડે નહીં. એટલે આ માટે હું વાંચતો હતો ને જ્યારે 10 દિવસ પહેલાં સ્ટાર્ટ કર્યું ત્યારે, તો એવું સમજાતું હતું કે આ દાદા શું કહેવા માગે છે. કારણ કે સાપ આવ્યો હોય
ત્યારે એટ એ ટાઈમ કઈ 100 વખત શુદ્ધાત્મા જોઈ શકાય નહીં, પણ જયારે આજે તમે જે ફોડ પાડ્યો એમાં એક્ઝેક્ટ જે એક્ઝેક્ટનેસમાં ફોડ પડ્યો કે આવી કોઈ ચીકણી ફાઇલો હોય એને તમે 100 વખત જોશો તો તમારું ખરેખર એ ચીકણી ફાઇલ ધોવાઈ જશે અને તમારી દ્રષ્ટિ આખી બદલી જશે. બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જ્ઞાનીઓની વાતમાં ઘણી વખત આપણે શાસ્ત્રો વાંચેલા હોય કે એ હોય ને તો ગુઢાર્થી હોય ને તો આપણે મનથી સમજતા હોય, પણ જ્યારે જ્ઞાનીના મતે જ્યારે સમજાય છે ને ત્યારે ખરેખર અહો અહો લાગે છે કે વાહ શું આ ફોડ મળી રહ્યા છે. પહેલી વાત એ સાચી છે, 100 વખત શુદ્ધાત્મા જુઓ કે તીર્થંકર ભગવાનની પાસે સિંહ અને બકરું બે હાથે બેસીને દેશના સાંભળતા હતા. કેમ? તો કે સિંહ એનો હિંસક ભાવ ભૂલી જાય, બકરું એનો ભય ભાવ ભૂલી જાય, અને ભગવાનનો પ્રભાવ એવો પડે કે એના પ્રાકૃતિક ભાવો છૂટી જાય અને એને વેરઝેર કશું ના થાય તે વખતે. પણ એ તો સાચી વાત છે, કારણ કે એ તીર્થંકરોની દેશના અહીંથી શરૂઆત થાય છે. હા, એટલે કહેવાનું એ કે દાદા કહે છે તમને વાઘ મળ્યો હોય સામો અને જો તમે બોલશો કે હું સૂક્ષ્મ છું સૂક્ષ્મ છું તો એને હિંસક ભાવ ભૂલી જશે. હા, હું અમૂર્ત છું. એટલે કેટલી એમાં શક્તિ. પણ કહેવાનો મતલબ એ હતો કે વાંચતો તો ત્યારે મને એમ થયું કે એટ એ ટાઈમ સાપ આવ્યો તો કઈ એ કઈ 10 મિનિટ 15 મિનિટ કે આપણી સામે કરડવા આવતો એવું નથી બનતું, એમાં એ વખતે 100 વખત કેવી રીતના જોવાય જાય. પણ આજે તમે ફોડ પાડ્યો ને એ મને આમ અદભુત અદભુત એમ લાગ્યું કે વાહ ખરેખર જ્ઞાનીઓના મતે જયારે સમજાય છે અને એ ફિટ થશે ને ત્યારે જ કામ થશે. એટલે એક પછી બીજી વાત એ આવે છે કે આપણે દાદા કહે છે કે પ્રતિષ્ઠિત આત્મા વીર્યવાન થવો જોઈએ, એટલે વ્યવહાર આત્મા વીર્યવાન થશે. પણ જયારે દાદા જ્ઞાન આપે છે ત્યારથી ખરેખર તો પ્રતિષ્ઠિત આત્મા વીર્યવાન થઈ જ ગયો કહેવાય ને, કારણ કે જે આત્મામાં જે એટલે શરૂઆત તો થઈ ને. હા, એ જે પ્રતિતિ બેઠી ને ત્યારથી શરૂઆત થાય છે. પણ પ્રતિતિ પર જાગૃતિ રહી ને એ અજાગૃતિ એ નિર્બળતા કહેવાય અને જાગૃતિ રહી એ વીર્યવાન કહેવાય. એટલે એ જાગૃતિ 15% વીર્યવાન શરૂ થયું, આ 2% અનુભવ એટલે એટલું ઐશ્વર્ય પ્રગટ થયું. બરાબર. હજુ પ્રગટ આ જાગૃતિ વાળાને પ્રગટ નથી થતું, પણ એને ખબર પડે છે કે આ રિલેટિવ મારું નહીં, હું આ છું. એટલે તન્મય આકાર ન થવા દેવું એ પોતાની શક્તિ વધી કહેવાય. હજુ પ્રગટ થાય, લોકોને અનુભવ ક્યારે થશે? એ પોતાનો અનુભવ દશા આવશે તો લોકોને પડઘો પડે કે આમની હાજરીથી ફેરફાર થઈ ગયો, હા આ બોલ્યા ને ફેરફાર થઈ ગયો, એ પડઘા પડવા માંડે. એટલે અનુભવનો અંશ વધ્યા કહેવાય. અને એ અનુભવ અનંત ઐશ્વર્ય અથવા તો આત્મવીર્ય પ્રગટ થયું કહેવાય. બરાબર છે. તો પણ એ એક કહેવાનો મતલબ એ હતો કે વીર્યવાનની બાજુમાં આપણે આ પ્રતિષ્ઠિત આત્માની બાજુ ધ્યાન દેવા કરતા આત્માનમાં વધારે ને વધારે રહેતા જઈએ તો આ વર્ષે વર્ષા જેવું જ છે ને કે જેટલું આત્માની શક્તિ વધી એટલું પ્રતિષ્ઠિત આત્મામાં વીર્યવાન થતો જ જશે. એટલે શું, અજ્ઞાન ભાગ ખાલી થતો જાય, જ્ઞાન વાળો વધતો જાય. એટલે રોંગ બિલીફો અજ્ઞાન માન્યતાઓથી આવરણ આવેલા છે, શક્તિ અવરાઈ ગઈ છે. એટલે રાઈટ બિલીફ રાઈટ જ્ઞાન, સાચી સમજણ સાચું જ્ઞાન ફિટ કરતા જઈશું એમ આત્મ ઐશ્વર્ય પ્રગટ આત્મવીર્ય પ્રગટ થતું જશે. અથવા બીજા શબ્દોમાં આ કરતા ભોગતા હતા એમ એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેતા જાઓ, આત્મશક્તિ પ્રગટ થતી જાય. વિકલ શું કરે છે જુઓ, ત્યારે એ જોવાપણું એ જ આત્મવીર્ય. બરાબર. એટલે એ વધતું જશે. પેલું ખલાસ કરવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી, આપણી શક્તિ જાગૃતિ વધારો. વિઠ્ઠલને જે જે થાય તમે જુઓ, વિઠ્ઠલનું જ મારું નહીં, એટલે તમારું શક્તિ વધી કહેવાય. એટલે હવે પછી એમાં એવું નિચોડ એવો નીકળ્યો કે આપણે ખરેખર જોઈએ ને તો દાદા એવું કહે છે કે તમારી બિલીફ ફેરવ કરો. બસ હવે આમાં બને છે શું, અત્યારે અહીંયા બધા બેઠા છે ને તો એકજટ આમ છૂટું વર્તાતું હોય, દેખાય કે આ બધી વાત કરતા હોય આમ દેખાતું જાય અંદર કે આ બધી અંતસ્કરણ ભાગશે ને આને હશે ને એવું. પણ જેવા અહીંથી ઇન્ટરવેલ પડે ને બહાર જાય ને એટલે બિલીફ પાછી જૂની બિલીફ છે ને એ પકડી લેતું હોય એવું લાગે છે. એટલે ત્યાં જ ખાલી દાદા બધાનો નિચોડ પ્રમાણે એવું કે તમે બિલીફ ફેરવ કરો કે આ ન આ હું નથી આ હું છું આ હું નથી આ હું છું, તો એમાં એ જાગૃતિ વધારો માટે કયો ભાગ એ કામ કરે? એટલે આ 5 આજ્ઞા વાપરો ને કે આ ફાઇલ પતાવવા, નાસ્તાની ફાઇલ પતાવી છે, ફાઇલ શબ્દ વાપરશો ને તો તારે બિલીફને પ્રોટેક્શન મળ્યા કરશે. 5 આજ્ઞાની 5 આજ્ઞાથી પેલી જાગૃતિને પ્રોટેક્શન મળ્યા કરે, રાઈટ બિલીફ સેટ થતી જાય. વ્યવસ્થિત કરતા મોડું થયું ન થયું કામ તરત વ્યવસ્થિત ગોઠવો, આ ફાઇલ છે સંભાવે નિકાલ કરવો છે, આ રિલેટિવ વિઠ્ઠલનું મારું નહીં હું શુદ્ધાત્મા, એ કોઈ પણ રીતે આજ્ઞાને લાવો
તો એ જાગૃતિ નું રક્ષણ મળ્યા કરશે, વધતી જશે. આપણે જે બિલીફ આપણે અંદર એની સાથે વાત કરીએ કે માને છે તો કે હું આ કરી રહ્યો છે કે મારાથી થયું છે કે હું આ છું, એ બિલીફ જ ફેરો ફેરો કરવાની. એવું દાદા અંતે તો એવું કહેવા માંગે છે કે તમે મૂળ બિલીફમાં આવી જાઓ, રાઈટ બિલીફમાં આવી જાઓ. એટલે પેલું કે ને મારાથી આ નથી થતું, કે વિઠ્ઠલભાઈ વ્યવસ્થિત નથી કરવા દેતું, આપણે ભાવ રાખો વ્યવસ્થિત શું બને જો, પણ તમે એમાં જુદા પડી ગયા. એટલે એક વાત આવી ને આજે કે મારે ક્રોધ કરવો છે કે મારે ક્રોધ નથી કરવો, એ અંતે તો બિલીફમાં જ છે ને કે બેઠલો કે થાય છે તે આને થાય છે, નથી કરવો તે આ ભાગ છે, મારો તો મારા ભાગમાં જ મારે રહેવાનું છે. એ બિલીફ જ ચેન્જ કર કરીએ છીએ, એવું અંતે તો એ આ નીચોડ છે કે આજ. અને બિલીફ ચેન્જ કોણ કરે? પેલી પ્રજ્ઞા શક્તિ, રાઈટ, બરાબર. વિઠ્ઠલભાઈ થાય કે આમ કરવા જેવું છે, વિઠ્ઠલભાઈ ફાઇલ છે, દખલ કરવો અને સંભાવે નિકાલ કરવો, એટલે પ્રજ્ઞા ચેતવ છે તો કરશે આપણને, બરાબર. પછી બિલીફ અવળી બિલીફ છોડાવશે, સવળી બિલીફ ફિટ કરાવશે. પછી એક છે ને આપતવાણી એકમાં વાંચતો હતો હું રેફરન્સ મેળવવા માટે, તો એમાં એક વાત આવે છે કે દાદા કહે છે કે અમે આ વર્લ્ડમાં અમે મોક્ષ દાતાનું લાયસન્સદાર અમે છીએ, લાયસન્સ અમારી પાસે મોક્ષ આપવાનું અને અમે મોક્ષ દાતા છીએ. તો ચક્કર ચાલવા મળ્યું. પહેલા તો મેં શરૂઆતમાં 92-93 વાંચીને તો મને એમ થાય કે આ દાદા શું વાત કરે છે, અમે એકલા જ પાછા કહે છે આખા વર્લ્ડમાં મોક્ષ દાતા છીએ, કે તો એવું લાગે કે આ વર્લ્ડમાં કોઈ બીજો કોઈ હશે જ નહીં. શરૂઆતની વાત કરું છું ત્યારે તો આમ એવું ચાલ્યા કરે કે કોઈ હશે જ નહીં બીજા, દાદા આવી વાત કરે છે કે અમે એકલા જ લાયસન્સદાર છીએ. તો પછી મને એક વાત હમણાં રિસન્ટ બની ને તો યાદ આવી, હું એક ભાઈ સાથે વાત કરતો હતો કે દાદાનું જ્ઞાન એટલું સરસ છે, આવું છે, ચિંતા ઉપાધિમાંથી મુક્ત રાખે એવું છે ને બધું. પછી એમ કરતાં મેં વાત કરી કે આ કાળમાં તો દાદા ભગવાન એવું કહેશે કે અમે એક જ લાયસન્સદાર છીએ, મોક્ષ દાતા છીએ ને મોક્ષ આપનાર અમે એક જ છીએ. તો ઓલા ભાઈ કે મને એને પ્રશ્ન કર્યો કે બીજા કોઈ હશે જ નહીં? મેં કીધું તપાસ કરો ને કોઈ છે કે નહીં, સારી વાત છે કોઈ હોય તો એમ. પછી એમ કરતા કરતા એકે મારે જ્ઞાન તો લેવું છે, પણ મેં વાત સાંભળી છે કે દાદા ભગવાન એક જ લાયસન્સદાર હતા, હવે દાદા તો છે નહીં. એટલે પછી મને કુદરતી એવો દાખલો સૂજ્યો, મેં કીધું તમે કોઈ તમને એવો રોગ થયો હોય અને તમે બધી તપાસ કરાવી લીધી, એલોપેથી દવા કરી, નેચરોપેથી કર્યું ને બધી દવા કરી તમે, પણ તમને કંઈ મળતું ન હોય તો પછી તમે કોઈ સારા ડૉક્ટર હોય અને તપાસ કરો ને ખબર પડે કે આ ડૉક્ટર પાસે આવો રોગ ઘણા બધાને મટ્યો હશે, કોઈ સગા સંબંધી કે એ બધા કે આ રોગ મટ્યો હશે, તો તમે એની પાસે જાઓ કે નહીં? તો કે હા જાય. તો મેં કીધું પણ એ તમે ત્યાં ગયા હો અને ત્યાં હોસ્પિટલમાં બોર્ડ માર્યું હોય કે ડૉક્ટર અત્યારે અમેરિકા છે, તો તમે શું કરો? પછી તમે થોડું આગળ વાંચો ને, તેમાં લખ્યું હોય કે આ હોસ્પિટલ ચાલુ રહેશે પણ અમારા આસિસ્ટન્ટ છે એ તમારો રોગ મટાડી આપશે. એ ભાઈ કે હું તમે કહેવા માંગો છો એમ? મેં કીધું તમને બધા સગા સંબંધી એ બધા કીધું હોય કે આ રોગ ક્યાંય નહોતો મટતો પણ અહીંયા મારો મટી ગયો છે, તો એના આસિસ્ટન્ટ હોય એની પાસે તમે જાઓ કે નહીં જાઓ? તો કે પણ હા, પછી તો એમ લાગે ને કે જાઓ. પછી મેં કીધું તમે એ ડૉક્ટરની ડિગ્રી વાંચતા હો કે આ ડૉક્ટર મોટો છે બધાએ કીધું, એની ડિગ્રી વાંચતા હતા તમે જુઓ ને તો 1008 ડિગ્રી મોટા ડૉક્ટરની હોય, તો પછી એ મોટો ડૉક્ટર હોય એના આસિસ્ટન્ટની 900 કે 950 ડિગ્રી તો હોય કે ન હોય? એટલે એ ભાઈ કે હા, મેં કીધું તો તમે એની પાસે જાઓ કે નહીં? તો કે હા, તો પણ જવાય ને, મારે રોગ મટાડવો છે તો જવું પડે. મેં કીધું તમે જાઓ કે ન જાઓ? ખરેખર કોઈ ડિગ્રી કોઈ ડિગ્રી જોતું નથી, મારો મટાડી આપો કે છે. હા, પણ એટલે બટે એટલે તમે મોટા ડોક્ટર કે છે. એટલે મેં કીધું દાદા ભગવાન અત્યારે નથી, પણ એને ક્યાંક લાયકાત જોઈ છે ને ત્યારે એને આસિસ્ટન્ટ ડોક્ટર મૂક્યા છે ને, એમ અમારા દીપકભાઈ છે ને અત્યારે આસિસ્ટન્ટ ડોક્ટર છે, એટલે તમે એની પાસે આવો. એટલે એ ભાઈ કે નહીં, મારે જ્ઞાન તો લેવું જ છે એમ. હમણાં જ આ બનેલી વાત કરું છો તમને, વાત કરતા કરતા આવું છું. એટલે આવી ગયા કરી પછી? ના, હજી એક હું ઇન્ડિયા આવીશ ત્યારે વાત આવીશ, ચોક્કસ જ્ઞાન લઈશ. ચાલો, સારું. એટલે કહેવાનું હસવા માટે નથી, પણ દાદા ના બરોબર છે. એટલે દાદાને આમ લાગે કે ઓહો, શું દાદાએ જોયું હશે અને આમ ઓથોરિટી બોલ્યા છે કે અમે આ વર્લ્ડમાં અત્યારે એકલા જ લાયસન્સદાર છીએ. પછી બીજી એ પહેલી આપતવાણીમાં આવે છે, દાદા કહેશે કે અમે જર્મની જઈશું અને ત્યાંના લોકોને પછી આપણું જ્ઞાન એ પામશે અને આખા વર્લ્ડમાં ફેલાશે. તો પહેલી આપતવાણીમાં જ્યારે સપાયું ને
ત્યારે એ લગભગ તમે જ કહેતા હતા કે આપણે 74માં કે 75માં પેલી આપતવાણી બની, 71માં. તો હવે એ પેલા દાદા બોલ્યા હશે ને કે અમે જર્મની જઈશું. હવે દાદા તો પછી જઈ શક્યા નથી, પણ મને યાદ છે કે નિરૂમા સાથે અમે આપણી પહેલા જર્મની ગયા ને ત્યારે કોઈ મહાત્મા નહોતા ત્યાં, અને ત્યારે આ દાદાને શું દેખાયું હશે. હવે બોલ્યા હશે 65, 66, 67 કે 70માં, તો એને કેવું જોયું હશે. એના માટે દાદા માટે મને એટલો અહોહો થાય ઘણી વખત કે આ દાદા શું બોલે છે અને શું એને વર્તતું છે, શું દેખાતું છે. આજે આપણે જોઈએ ને તો જર્મની વાળા જુઓ કેટલા બધા લોકો દાદાના જ્ઞાનને એક્સેપ્ટ કરતા થઈ ગયા છે. એટલે જ્ઞાનીઓનું કેવું છે ને એ જોતા અજાયબી લાગે કે ઓહો વાહ, દાદા આપણા આપણા દાદા મહાન છે એમ થાય. અને ઘણી ઘણી વખત તો એવા વાક્યો આવે ને, ઘણી વખત તો એવા વાક્ય આવે ને તો આમ ખરેખર આંખોમાંથી આંસુ આવી જાય ને એમ થાય કે દાદાના આ આંસુથી પગને ધોઈ નાખું, એવું આમ ખરેખર અંદર અહો થવા મળે. એટલે દાદાની અજાયબી લાગે છે. પૂજ્યશ્રી જય સચિદાનંદ, જય સચિદાનંદ. કમળાબેન વાઘાણી, કમળાબેન વાઘાણી ATPL, સુધીરભાઈ પરીખ સિમંદર સિટી, મોસમીબેન પૂના. જય સચિદાનંદ. બોલો. હા, એટલે મારે એ સમજવું હતું કે આપણે જ્ઞાનવિધિમાં હું શુદ્ધાત્મા થયો એ સૂક્ષ્મ તરહંકારને દાદાએ શુદ્ધાત્મા બનાવ્યો, પછી આ સૂક્ષ્મતમ અહંકારને, પછી સૂક્ષ્મતર છે એ પોતાપણા વાળો અહંકાર છે એ તન્મયાકાર રહેશે. પછી જ્યારે આપણે કાંઈ પણ સામેથી આવે આક્ષેપ આવે કે અપમાન આવે કે જે આવે ત્યારે તરત ન રહે, પણ પછી પાંચ આજ્ઞા ગોઠવાય કે તું ન્યા શું કામ અહીં અમારી જોડે બેસ ને તો તને નહીં કાંઈ અસર થાય. તો એ જે આપણે વાતચીત કરી એ પ્રજ્ઞાશક્તિ બોલે છે. હા, એ પ્રજ્ઞા છે. હા, પછી અહંકારને ચેતવે છે કે શું કામ પેલી બાજુ ગયા, આ બાજુ આવો. હા, પોતે જે હું કમળાબેનમાં પેસી ગયો તો એને છૂટું પાડી શુદ્ધાત્મામાં લાવે છે. હા, એટલે પછી જે આ શુદ્ધ ચેતન છે એને આપણે આ બાજુ બોલાવીએ એટલે આ પ્રતિષ્ઠિત આત્મામાં એ પાવર ઓછો થતો જાય. અજ્ઞાન માન્યતા બધી મને કેમ કહી ગયા, હું કમળા આવડી મોટી ને મારી અત્યારે આવી મારી જોડે આવું બોલે છે, આવો આવી નહીં એ આપણે કેમ બેન છોડો ને ગયા બહુનો હિસાબ પૂરો થયો. એવું કહ્યું છે જે છૂટું પાડ્યું ને એટલે હું અને કમળા એક હતા, છૂટું પડ્યું એટલે પેલું માન ઓગળ્યું, ભગવટા છૂટ્યા, જાગૃતિ ઉભી થઈ ગઈ. માન ઓગળે છે, માન ઓગળે છે. એટલે પછી આ જે શુદ્ધાત્મા જે છે એમાં મૂળ જ્ઞાન તો છે જ તે, પણ એને આપણે આવરણ આપણે અજ્ઞાન માન્યતા છોડાવી બસ એટલે એનું જ્ઞાન પ્રગટ થતું જાય, પછી નિરાવરણ થતું જાય. બરોબર છે. એટલે પછી એને આપણે એની આગળ આત્માના ગુણોની ભજના કરાવી તો વધતું જાય, ડિગ્રી વધે પછી પછી વધતું જાય આગળ. હવે આ જેટલી રોંગ માન્યતા છે એ એમાં જેટલી આપણી જાગૃતિ રહે એટલું એ છૂટતું જાય, એટલો જ પુરુષાર્થ એ જ કરવાનો છે. એને આપણે કીધું ગુણાકાર નફાકાર કરો, આવડી માન્યતા નફાકાર કરો, છૂટતું જશે. હા, એ આ 14મી આપતવાણી વાંચી ને પૂજ્યશ્રી વર્તન વિચાર વાણી અડતા જ નથી, માન્યતાઓ અભિપ્રાયો ફેરવીએ છે. હા, હા, અત્યારે તમે વર્ષોથી આ છોડાય છોડાય કરો કે તમે આ નથી તમે આ છો, તમે આ નથી તમે આ છો. હવે કે અત્યારે બેઠી કે આ તો કમળા જુદી ને હું શુદ્ધ. હા હા, બસ હવે એક્ઝેક્ટ એવું આમ થાય આપણને અંદર કે આ જે જેને કહે છે એ હું નથી, જેને અસર થાય છે એ હું નથી, એવું એવી જાગૃતિ એટલી રહે છે. બહુ સરસ. હજુ આગળ વધવાનું પછી. હા, હવે હવે આના પ્રોસેસ રાખવાની કે કઈ ના, આ સમજ કરવાનું. હા, અને વાપર્યા પછી આપણને અનુભવ ઉત્પન્ન થાય કે ભોગવટો ફેર પડ્યો. હા, સાચે રસ્તે છીએ. હા, ભોગવટો નથી રહેતો, કારણ કે આપણે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો એ બટન અંદર દબાવેલું છે બસ. પછી કાંઈ પણ થાય સામે ફાઇલ નું કાંઈ આવે અને અંદર ઊંચા નીચા જો પરિણામ થાય તો એ પરિણામ મારા નથી તારા છે બસ. એટલું આવું રહે છે પૂજ્યશ્રી. બસ બરોબર છે, આગળ વધો એમાં. હા, જય સચિદાનંદ. પૂજ્યશ્રી આવી જાગૃતિ વધતી રહે ને આશીર્વાદ આપો. હા, એ બરોબર છે. હા, જય સચિદાનંદ. સુધીરભાઈ પરીખ સિમંદર સિટી, મોસમીજી પૂના, હસમુખભાઈ પંચાલ સિમંદર સિટી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. સવારનું જે વાંચન થયું એમાંથી
નિરાવરણ થતો આત્મા એના કંઈક પ્રકાશક જે એનું સ્વરૂપ છે એના અલગ અલગ સ્ટેજવાળી વાતો એવા શબ્દો મળ્યા કે જીવ એમ કે નિગોદમાંથી નીકળ્યો અને જે સમસરણ માર્ગમાં નિયતિના પ્રવાહમાં સિદ્ધ ગતિ માટે નીકળી ગયેલો છે. તો હવે નિરાવરણ ધીમે ધીમે અલગ અલગ સ્ટેજે થયા કરે છે અને તે દરમિયાન એના આવા સ્ટેજ એવા શબ્દો મળ્યા આજે સવારના વાંચનમાં કે ક્યારેક પરપ્રકાશક થયો, પછી સ્વપર પ્રકાશક થયો, પછી આગળ વધીને સ્વયં પ્રકાશક થયો, એથી આગળ વધીને જ્ઞાયક પદે પહોંચ્યો અને એથી આગળ પછી સિદ્ધ ક્ષેત્રે એવા સ્વરૂપે મૂળ સ્વરૂપે પહોંચ્યો કે જ્યાં એના દ્રવ્યમાં સમયે સમયે જે પર્યાયાંતર થતા હોય એના ઝળકતા પર્યાયોને પોતાના દ્રવ્યમાં નિહાળતો થયો. હવે આને કયું સ્ટેજ કેવું એનું નામ નથી ખબર. હવે આવા ચાર પાંચ સ્ટેજ આખા સમસરણ માર્ગના માઇલસ્ટોન તરીકે મળ્યા. હવે એને એક્ઝેક્ટ ગોઠવવા હોય તો ક્યાં ક્યાં ગોઠવાય તે આપણી પાસેથી જાણવું હોય. અજ્ઞાન હોય ત્યાં સુધી અહંકાર ઉત્પન્ન થાય ને પછી બુદ્ધિથી સંસાર આખો ભોગવે છે ને અનંતકાળથી, એ પરપ્રકાશક દશા જ છે ઠેઠ સુધી. પછી બહુ બુદ્ધિ વધે એટલે ભોગવટા આપે, પછી ત્યાં છૂટવું છે. તો એ વખતે જ્ઞાની મળે તો એને અંતરાત્મદશા એટલે મૂઢાત્મદશા છૂટી, મૂઢાત્મદશા એ પરપ્રકાશક દશા કહેવાય, પછી અંતરાત્મા થાય છે કે સ્વપરપ્રકાશક. હવે ત્યાં એ પૂછવાનું થાય કે નિગોદના જે જીવ છે ત્યાં પણ એ પરપ્રકાશક સ્ટેજમાં છે એમ કહેવા છે? હા એ જ, કારણ જે દેહને દુઃખ થાય એ પોતે જ ભોગવે છે, મને જ થાય છે, માને છે, દેહાત્યાસ વાળો જ છે પહેલેથી, વિભાવ દશા વાળો જ છે, વિભાવ દશા એ પરપ્રકાશક કહેવાય. અને જ્ઞાન થયા ત્યાંથી એબ્સોલ્યુટ થાય, કેવળ જ્ઞાન થાય એટલે સ્વયં પ્રકાશ, અને એ જ જ્ઞાયક પદ કહેવાય છે. અને સિદ્ધ ક્ષેત્રમાં પણ એ રહે છે, સિદ્ધ ભગવાન અને આ કેવળ જ્ઞાની પરમાત્માનો ફેર એટલો છે કે આમને દેહના હિસાબ, વિચાર, વાણી, વર્તનના હિસાબ પૂરા કરવાના બાકી છે અને કેવળ જ્ઞાનમાં વર્તે છે પોતે, અને આ પૂરા થશે, ખરી પડશે એટલે પછી સિદ્ધ ક્ષેત્રમાં, અને એ દશા પછી અનંતકાળ સુધી રહે છે. એટલે તીર્થંકર ભગવંતોને કે કેવળ કેવળીઓને જ્યારે એમને કેવળ જ્ઞાન દેહ સાથે છે ત્યારે એ જે સ્ટેજ એમનું હોય જ્ઞાયક પદ આપણે કહીએ, બસ એ એક્ઝેક્ટલી તે જ સ્વયં પ્રકાશ કહો કે જ્ઞાયક પદ કહો, પણ પ્રકાશક જ. અને સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ભગવંતોને પણ એ જ પદ, એ જ જ્ઞાયક પદ, કોઈ ફરક નહીં એમાં, ખરેખર કોઈ ફરક નહીં. બરાબર, ફક્ત બોજો આ દેહનો નિર્વાણ થાય એટલે એ પણ પૂરો થાય છે, એ ખરી પડતો હોય છે, એને કંઈ કરવું નથી પડતું, એ ખરી પડતો પડતો પરમાણુ ફળ આપીને, ઉદયાધીન ફળ આપીને ખરી પડે છે. એટલે દેહ સાથે તે તીર્થંકર ભગવાન તો હોય છે એ પણ એ જ રીતે પોતાના દ્રવ્યમાં ઉત્પન્ન થતા પર્યાયોને જ જોતા હોય જ કરે. બીજો એક પ્રશ્ન આમાં એવો ઉભો થયો કે દરેક જીવને અસ્તિત્વનું ભાન તો છે જ, છેક નિગોદથી ચાલુ કરીને સિદ્ધ ભગવંતો સુધી દરેકને પોતાના અસ્તિત્વનું ભાન છે. તો આ જે છે એ કયા પ્રકાશમાં આપણે ગણી શકીએ, કયા જ્ઞાન પ્રકાશમાં ગણીએ? એ મૂઢાત્મદશામાં અસ્તિત્વનું ભાન છે, પણ વસ્તુત્વનું ભાન નથી હું શું છું. એટલે પછી લોકોએ કીધું તમે સુધીર, તો માન્યું હું સુધીર, એટલે વસ્તુત્વનું ભાનમાં ભૂલ થઈ છે એટલે અજ્ઞાન ઊભું થઈ ગયું છે. એ પૂછવાનું એ કે પરપ્રકાશમાં પડેલા અજ્ઞાની જીવો કે નિગોદમાં પડેલા કમ્પ્લીટ આવરણવાળા જીવો અને સિદ્ધ ભગવંતો એ બધાને, એક દરેકને એમ કે જો આ અસ્તિત્વનું ભાન હોય તો પછી આ એ કયો પ્રકાશ છે, પરપ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે? અજ્ઞાન છે ત્યાં સુધી અસ્તિત્વનું ભાન, અને હું છું કંઈક એ વિભાવ થઈ ગયો છે, અને એ પરપ્રકાશક દશામાં છે કારણ દેહને ઊંચું માને છે. હવે જ્ઞાન થાય ને ત્યારથી એને પોતાનું વસ્તુત્વનું ભાન થાય. અસ્તિત્વ તો છે કે હું છું, પણ એ વસ્તુત્વનું ભાન કે હું સુધીરભાઈ નહીં, હું શુદ્ધ આત્મા. એટલે ભાન આગળ વધ્યું, પણ જે અસ્તિત્વનું ભાન તો તે કન્ટિન્યુ રહ્યું. આગળ વાત કરીએ અને કેવળ જ્ઞાન થાય ને ત્યારે એ પણ ભાન પૂરું થાય છે, હું છું એ પણ ખલાસ થઈ જાય છે, અસ્તિત્વનું ભાન પણ પૂરું થાય છે. પછી રહ્યું જ નહીં, પોતે કેવળ જ્ઞાની થઈ ગયો. આ પોતે આ વિભાવ છે, અસ્તિત્વનું ભાન એક વિશેષ ભાવ છે, હું છું કંઈક, શું છું નથી સમજાતું, એટલે વિભાવ દશામાં હું ચંદુ છું માને છે. અને એ અસ્તિત્વનું ભાન એટલે હું પણું પણ ખલાસ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય, એટલે છેલ્લું હું છૂટે છે. 359માંથી 360 થાય છે ત્યારે હું પણ પૂરું થાય છે અને કેવળ સ્વયં પ્રકાશ.
એટલે સિદ્ધ ભગવંતો જે જોવા જાણવાનો એમનો જે સ્વભાવ છે, મૂળ સ્વભાવની અંદર જે પરમાનંદ ઉભો થાય છે, ત્યારે એ જે પરમાનંદ છે ત્યારે અસ્તિત્વ સાથે નહીં હોય ત્યાં? એ પોતે જ જ્ઞાનવાળો છે ને, એ જ્ઞાનનું સ્વરૂપ શું? જોવું જાણવું, અને જોવા જાણવાનું ફળ પરમાનંદ. એટલે ગુણ છે ને જે જ્ઞાન દર્શન સુખ શક્તિ, એ જ્ઞાનથી જ નેઓ જોઈ શકે, જાણી શકે, અને એ જ્ઞાનમાં જ ઝડકે છે એના જેવું કહેવાય. એનું ફળ પરમાનંદ મળે. જોવું જાણવું કે પરમાનંદ નો જે અનુભવ છે એનો, એ અસ્તિત્વ વગર તો કેવી રીતે બનવાનું? હા, અસ્તિત્વ છે જ ને, પણ અસ્તિત્વ એટલે શું? હું છું એ કંઈક ઊભું થયેલું છે, અને હવે ખરેખર હું છું એ અનુભવી ગયું, એટલે એ પૂરું થઈ ગયું. કંઈક છું એને વસ્તુત્વનું ભાન નહોતું, એટલે પછી ઊભું થયેલું હું છું એ વિભાવિક અસ્તિત્વની વાત તમે કરો છો, વિશેષ ભાવ કહેવાય. પણ એનો જે મૂળ જે અસ્તિત્વનો ભાવ છે, જે નિગોદના જીવથી માંડીને સિદ્ધ ભગવંતો સુધી કહેવાય છે, તો તે અસ્તિત્વ, તે કયું અસ્તિત્વ? તો એટલે શું છે અસ્તિત્વ? એટલે શું કહે છે કે એનું દ્રવ્ય કાયમ માટે રહે જ છે, એના ગુણે કાયમ માટે રહે છે, ફક્ત આ વિશેષ ઊભું થઈ ગયું છે સંજોગના દબાણથી. એટલે દ્રવ્યની હાજરી તે જ અસ્તિત્વ એમ? એ કાયમનું છે, એટલે વસ્તુત્વ કાયમનું છે, અસ્તિત્વ કાયમનું છે, પણ આ ભાન એનું વિશેષ ભાવ ઊભો થઈ ગયો હતો. બરાબર. એના પેલા છ કે અગુરુ લઘુત્વ એ બધું ગણાય છે શાસ્ત્રમાં, પણ એ કાયમના રેજ છે, ફક્ત આ વિશેષ ભાવ ઊભો થયો છે ને એમાં હું, અને પછી હું પણ બિલીફ ઊભી થઈ હું કરું છું, અને એનાથી સંસાર ઊભો થઈ ગયો. અને તે ખોટું નથી, એ અનુભવ લેતો 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 ઉપર ચડે છે, પછી કંટાળે છે કે મારું સ્વરૂપ શું આમાં, ત્યારે એને હુંનું ભાન થાય જ્ઞાની નિમિત્તે, અને પછી હું કેવળ જ્ઞાની થાય ત્યારે હું પણ ઓગળી જાય છે, પછી એક દ્રવ્ય ગુણ પર્યાય એની એકતા. ઓકે. પછી ત્યાં જુદા જણો એટલે વિભાવિક પર્યાય બધા ઝીરો થઈ ગયા, સ્વાભાવિક દશા રહી, કેવળ જ્ઞાની પરમાત્મા કહેવાય. અને આ બાજુ દેહ ઉદય પરમાણુ પૂરા થયા, એટલે પછી સ્વભાવથી સિદ્ધ ક્ષેત્રે જતો રહે, ગતિ સહેક લઈ જાય, અને પછી આખા બ્રહ્માંડ જેમ અરીસાની અંદર આખો હોલ આવતા જતા બધું અંધારું બધું ઝડક્યા જ કરે એવી સ્થિતિ થાય એની. એટલે દ્રવ્ય ગુણ પર્યાય જ્યાં ભેગા થઈ ગયા, એટલે ત્યાં પછી અસ્તિત્વનું, એટલે પેલું વિભાવિક પૂરું થઈ ગયું. સ્વાભાવિક તો રહે છે, સ્વાભાવિક તો રહે છે, પહેલેથી હતું છે અને રહેશે. તો એ કયું રહેશે જે નિગોદમાં આપણને હતું? તેનું છે ને, એ દ્રવ્ય છે ને, આખું કેવળ જ્ઞાની જ્ઞાન સ્વરૂપ દ્રવ્ય છે, એ રહે છે જેનું. એટલે નિજ દ્રવ્ય, નિજ ગુણ અને નિજ પર્યાય એ બધા રહે છે. વિભાવિક ગુણ, વ્યતિરેક ગુણ અને વ્યતિરેક પર્યાયો ખલાસ થઈ ગયા. મોસમીજી પૂના, હસમુખભાઈ પંચાલ, સિમંદર સિટી, રાગીણી જીવરાજાની, જામનગર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રશ્ન એ કે પ્રતિષ્ઠિત આત્મા કે લીએ જો હમને સુબહ બાત કી થી, ઉસમેં જો ફાઇલ વન કી પ્રતિષ્ઠિત આત્મા હૈ વો જો વિચાર ડિસ્ચાર્જ બોલતે હૈ વો ઇતને ફાસ્ટ ઓર ઇતને જ્યાદા આતે હૈ कि उनको देखना और जानना होता नहीं है, और वो तुरंत आके तुरंत चले जाते हैं. क्या हरकत नहीं. और उसमें से जो दूसरे को नुकसान करते हैं, दुखदाई है, उतने को ही देखो, बाकी जाने दो. वो लगातार ना एनालिसिस बुद्धि करती रहती है, ये अच्छा है ये खराब है, तो वो मगर किसी का नुकसान हो जाए, किसी को दुख पहुंचे, उतने भाग को ही पकड़ो, वहां पकड़ो, उसमें ये नहीं चलेगा. आप इसकी प्रतिक्रमण करो, बस वहां से शुरुआत करो. કોઈ ભોગવટા આ ગયા તો જુદા રખો, મસમી ક્યુ સર પહેલે તો સંભાવ સે નિકાલ કરો, વહા જાગૃતિ બઢાઓ. ઓર અપની પ્રતિષ્ઠિત આત્મા યા જો ભી ફાઇલ વન હે ના વો ચિકની ફાઇલ કી જો ભી પ્રતિષ્ઠા હૈ ઉસકા ભી એનાલિસિસ કરને ચલી જાતી હૈ. ક્યા કરેગી? મગર હમ ક્યા હે, ઉન્હોને ક્યા કિયા, હા મગર વો એસે ક્યુ હે, એસા હર કરતે. મગર હમ પોઝિટિવ પે લેકે જાયેંગે, પોઝિટિવ કો એપ્રિશિએશન કરાયેંગે. નેગેટિવ દેખને કે લિયે બોલને કા, નેગેટિવ મત દેખો. નેગેટિવ દેખના હૈ અપના ખુદ કા દેખો, उनका नेगेटिव दिखता है तो प्रार्थना करो छूटे. ऐसे जो हो रहा है उसके ऊपर हमें ज्ञान सेट करना है, क्योंकि वो तो अज्ञानता से भरा हुआ माल है, डिस्चार्ज होके ही रहेगा. और हमें जागृति रखनी है कि अभी ज्ञान वाले पांच आज्ञा वाले हम हैं, उसी का पुरुषार्थ में हम रहेंगे आगे. भले ऑन द स्पॉट न रहे, आधा घंटा एक घंटे के बाद सेट करो कि ये जो हो गया उसमें वापस ज्ञान सेट करो. जी, वो आपने एक बार बोला था कि अगर किसी के दोष दिखते हैं तो वो अपने में चेक करना चाहिए. तो चेक किए तो पता चला कि बुद्धि हमेशा बोलती रहती है कि जो चिकनी फाइल है उसमें वो दोष भर के हैं और फाइल वन में कम है. हरकत नहीं, मगर कम है वो रखना है कि निकाल करना है उसका.
निकाल कर बस तो वो रखो, वो तो बुद्धि तो बोलेगी, हम सुनने वाले उसका सुनना चाहिए कि प्रज्ञा का सुनना चाहिए? प्रज्ञा का। तो वो जागृति रखो कि तेरी बात सुनी हमने, मगर इतना भी कचरा हमें पसंद नहीं है, छूट गए तो अच्छी बात है। तो वो जो विचार बिना देखे चले गए या जिनमें बाद में, अतिक्रमण वाला पार्ट सुधारना है, क्रमण वाला बाद में सुधारेंगे, उसे नई प्रतिष्ठा नहीं होगी ना। अरे एक अवतार बाकी है, एक नहीं दो तीन बाकी है अभी, आराम से धीरे धीरे सब खत्म करेंगे, बाद में जाएंगे मोक्ष। पूज्यश्री, फाइल वन हमेशा बोल सोचती रहती है कि स्त्री प्रकृति है ना, वो उनकी प्रतिष्ठा थोड़ी ज्यादा खराब है। नहीं नहीं, ये शक्ति है, मगर हम सदुपयोग करेंगे, पॉजिटिव क्रिएटिव कंस्ट्रक्शन कंस्ट्रक्टिव में वापरो तो बहुत फायदा। निरुमा ने कितना जबरदस्त काम कर सका, हम पॉजिटिव क्रिएटिव कंस्ट्रक्टिव में वापरेंगे। खुद का सर्कल के लिए सोचने का जितना छूटेगा, खुद की सेफ साइड कैसे कर रहे हो छूटे, लोगों को कैसे हेल्प मिले, दादा का ज्ञान मिले, सत्संग मिले, ज्ञान में आगे बढ़े, तो वो शक्ति कल्याण में वापर जाए तो बहुत कल्याण करेगा हमारा भी। ओके, जय सच्चिदानंद। हसमुख भाई पंचाल, सिमंदर सिटी, रागिणी बहन जीवराजानी, जामनगर, जयश्री बहन पटेल, मुंबई। हेलो, जय सच्चिदानंद पूज्यश्री। प्रतिष्ठित आत्मा एटले हसमुख मां विषय कषायनो भरेलो माल निकले छे, હવે એનો ખૂબ જ વિરોધ થાય છે, જુદાપણાનો પ્રયોગ આખો દિવસ ત્રણ વાક્યો વારંવાર બોલ્યા કરું છું, પરંતુ આ માલ હવે ઘટશે ક્યારે? એ ઘટાડવા માટે બોલવાનું છે કે આપણે શુદ્ધાત્મા થવા માટે બોલવાનું છે? એ જેટલું તમે શુદ્ધાત્મા થશો એટલું પેલું પડવાનું છે, વધવાનું નથી। પણ હતું હવે 1,00,000 હોય એમાંથી તમે 1,000 કાઢી નાખ્યા એટલે કેટલા રહ્યા? લગભગ ખલાસ થવું જોઈએ ને, હજુ ખલાસ કેમ નથી? અરે 10,000 કાઢી નાખ્યા તોય ખલાસ ના થાય, ગભરાવું નહીં આપણે। હાજી, આપણે વિજ્ઞાન સમજી નાખો, એક એક ઓછું થાય છે, નવું વધવાનું નહીં એની ગેરંટી। અને આ જો જ્ઞાન ન હોત તો આપણે કેવા હોત? નરકે જઈએ તો પછી એની કરતા અત્યારે કેવા છે? બરાબર છે, ઘણું ચોખ્ખું થયું છે, હજુ ઘણું ચોખ્ખું થશે। આ નથી ગમતું એ ભાગ આપણો છે, થઈ જાય છે, ભરેલો માલ છે, ભોગવટો નથી આવતો, પરંતુ ખૂંચે છે બહુ। હા, એ ખૂંચે એટલે બહુ મોટું કહેવાય, રસ તૂટે છે, પેલા મીઠું લાગતું હતું, ગમતું હતું, હવે ખૂંચે છે, ખૂંચે છે, પછી ઝાડ થયું લાગે આ પાછું ક્યાં ઉભું થયું, એટલે તૂટવાનું હવે, એટલે પરિણામ જોઈએ એવું દેખાતું નથી। આમ કઈ વાંધો નહીં, આપણે વિજ્ઞાન, આપણે નાકની દાંડીએ ચાલ્યા જાવ આગળ, હાજી એની મેળે દેખાશે, હવે દેખાયું, હા ધજા દેખાય એટલે આપણે ખુશ થઈશું, ત્યાં સુધી ચાલ્યા કરો। એટલે આમ ખરું સુખ આત્મામાં જ છે એવું બુદ્ધિ અને અહંકાર ને આમ કેવું એક્સેપ્ટ, અનુભવમાં કેમ નથી આવતું એમ? એવું એનું કારણ છે ને, આ કાદવ માંથી બહાર નીકળ્યો જ નથી, હજુ કાદવ ચોપડ ચોપડ કરે છે, હજુ એ સુખ। આના કીધું કે આત્મવીર્ય એ વધે કેવી રીતે? જેટલી ભૌતિક સુખની સ્પૃહા ખલાસ થતી જાય, આત્મશક્તિ વધતી જાય। આ ભૌતિક સુખ લેવા ગયો એટલે આત્મવીર્ય તૂટ્યો, અને સુખ એટલું બધું લેવા ગયો છે કે 1,00,000 વખત બોલ્યા મને જોઈએ છે, એટલે 0 થઈ આપણી આત્મશક્તિ, એટલે હવે આપણે ગેઇન કરી રહ્યા છે કે આ ખોટું છે, એટલે ધીમે ધીમે આત્મશક્તિ વધશે। અને પેલું હજુ પેલું આપણે તણાઈ જતા હતા, હાજી એને બદલે હવે ઉભા રહી શકીએ છીએ, હાજી વિરોધ કરીએ છીએ, એટલે શક્તિ વધી કહેવાય, એમ કરતા કરતા વધશે આપણે। એટલે હસમુખ પાસે પ્રતિક્રમણ કરાય કરાય કરવાના, વૃત્તિઓ શું મન ચિત્ત એ સુખ આમ બહાર ખોળે એટલે આખું શું એનું મૂંઝવણ થાય, અંદર બધી મૂંઝામણ થાય, ખોળે છે ને હજુ, હાજી એટલે હજુ 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 વૃત્તિઓ અંદર બિલીફ છે કે કંઈક તો છે ને, હાજી એટલે ભાગાકાર કર્યા કરો, જો કંઈ છે એટલે દરેક વખતે દેખાડવાનું, ખરેખર કંઈ જ નથી। હા, અહીંથી કાઢે ને તો અહીં જીભનો લોચો બહાર નીકળે, હાજી આ કાઢે તો અહીં ફેફસા બધું હૃદય બહાર નીકળે, એની આગળ કાપે તો જઠર બહાર નીકળે, એની આગળ આંતરડા બહાર, કયા ભાગમાં સુખ છે બરાબર ખરેખર નથી, એવું બધું બતાડ બતાડ કરીને એનો નિર્ણય થાય કે ના ખરેખર નથી, એટલે એ પડ તૂટ્યું, પાછું બીજી વખત બોલશે કંઈક તો છે ને, બતાડશે એમાં લાગ્યું તો કાટલામાં તો કે આ દેખાડો આમાં કશું નથી, એવું ભાગાકાર કરતા 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 એક દાડો આપણે જીતીશું। કઈ કૃપા કરો કે ઘેર બેસી જાય, કૃપા જાગૃતિ વધારવા માટે થશે, હાજી ભરેલો માલ તો એના ટાઈમે ખાલી થશે, એ જતો એમ તમે લાત માર્યા કરો જલ્દી જાને જલ્દી જાને તો નહીં જાય એવું, એટલે અહીં જાગૃતિ વધારો, સાયન્ટિફિકલી જુદા ટેકનિકલી ભાગાકાર। એટલે અક્રમની રીત એક્ઝેક્ટ આમ સમજીને ઘેર બેસે ને તો અંદર આમ મૂંઝામણ કે આમ કેવી રીતે આમ? એની માટે દાદાની વાણી,
બ્રહ્મચર્યના પુસ્તકો બે પાંચ એક બે પાના વાંચો અને એક પેરેગ્રાફે બે ચાર વખત વાંચો, બરાબર, તો એટલા બધા ફોડ પડશે, આખી અણસમજણોનો ભાગાકાર થતો જશે. બરાબર, આ જ ઉપાય છે. રાગિણીબેન જીવરાજાની, જામનગર, જયશ્રીબેન પટેલ, મુંબઈ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. રાગિણી જીવરાજાની, આ પોતે વચલો જે માન્યતાવાળો એ 100 વખત પ્રતિષ્ઠા કરી કે આ એમાં આ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં કે હું રાગિણીને હું કરું છું એમ માની અને જ્ઞાનથી પાછો પોતે જ મૂળ ચેતનમાં રહી અને કરેલી પ્રતિષ્ઠા 10 વખત જોવે ને ધોવે, પણ બાકી જે 90 વખત કેરી ફોરવર્ડ થાય કે પછી સંપૂર્ણ ડિલીટ કરવા પાવરફુલ જાગૃતિ જેમ 100 વોલ્ટના બલ્બની જેમ એક બે વાર જોવાથી ખરી પડે કે એક એક કરીને 90 વખત જોવું જ પડશે? અને હા, સંજોગ આવે ત્યારે પાછું એ યાદ તો આવી જાય છે, ભલે જાગૃતિ હોય ખરી, તો સાવ સંપૂર્ણ ડિલીટ ક્યારે થાય? કે જ્યારે પોતે હું શું, જ્યારે સંપૂર્ણ હું શુદ્ધાત્મા જ છું માં રહે ત્યારે. હા, એવું જ છે. એટલે જેટલી વાર ઊભું થાય, દાદા નથી કહેતા અમને સૂક્ષ્મતર સૂક્ષ્મતમ અહંકાર જો છાંટણા ઊભા થાય અમે જોઈએ એટલે કરવી પડે, અને એટલો આત્મા રૂપ પોતે થતો જાય, એટલે 4 ડિગ્રી પછી વધે એમાંથી 1 ડિગ્રી. એટલે આ છેવટે અત્યારે શું જાડું જાડું કાપીએ છીએ, જે બીજાને દજાડી દે, ભગવટા આપે, પછી આગળના સ્ટેજમાં કોઈને દજાડતા નથી પણ અંદર કડવાસ ઊભી થાય એ જોઈએ, પછી મીઠાસવાળું તપ કરીશું એ છૂટું પડતું જશે, એમ કરતાં કરતાં ખાલી થશે ભરેલો માલ. હા, એટલે વધારે પડતું એમ કે બીજા શબ્દોમાં કહીએ તો આ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં હું રાગિણી ને હું કરું છું થવાથી આવી પ્રતિષ્ઠા થાય છે. એટલે આમ નવી પ્રતિષ્ઠા તો બંધ થઈ જ ગઈ. નહીં, 100% બંધ થઈ ગઈ. પણ શુદ્ધાત્મામાં જ રહી અને આજે ડિલીટ, સંપૂર્ણ ડિલીટ ક્યારે થાય? શુદ્ધાત્મામાં જ રહી શકાય એને બદલે 5 આજ્ઞામાં જ રહી શકાય એનું ફળ શુદ્ધાત્મામાં આવશે. પણ 5 આજ્ઞા વાપરો, 5 આજ્ઞાથી ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માના પડ છૂટતા જશે, સંભાવ્ય નિકાલ થતો જશે અને ઓછું થતું ખાલી થતું જશે, અને 5 આજ્ઞાથી આત્મા રૂપે રહેવાશે, આજ્ઞાના આધારે આત્મામાં આવશે, એવું સમજીને આગળ વધો. પણ જેમ ઓલું પતંગને ઓલી નમન જેમ બાંધેલું જ હોય ને કે આ બાજુ વયું જ જાય છે એમ, અને 5 આજ્ઞાનું જે પતંગ જેમ નમ્યા જ કરે આ બાજુ સંસાર બાજુ, પણ 5 આજ્ઞાનું નમન બંધાય એક્ઝેક્ટ એની માટે આ જ છે ને કે આપણો નિશ્ચય દ્રઢ હોય, પછી ઉદય શરૂ થાય પછી પૂરો થાય ત્યારે આપણે પાછું પકડી લઈએ, ઓહો આ પાછું ઊંધું ચાલ્યું, ખોટું છે, આવું ના હોવું જોઈએ, એટલે પાછું આ બાજુ આવશે આત્મા તરફ. હા, એટલે પોતે જે હું કરતા, હું ભોગતા, હું મારું, હા, એમાંથી વધુ ટાઈમ હું શુદ્ધાત્મા વ્યવસ્થિત કરતા ફાઇલ એમાં રહે તો સંપૂર્ણ ડિલીટ થાય. હા, પછી યાદ ના આવે, એક એક પળ ઓછું થતું જશે, પછી યાદ ના આવે ખરી પડે, પછી ખરી પડ્યું એટલું વિસ્મૃત થઈ જાય. હા, જય સચિદાનંદ. જયશ્રીબેન પટેલ, મુંબઈ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મય જે હું છું ને તેની સહજ ક્રિયા જાણવું ને જ્ઞાન દ્રષ્ટિથી જોવું તે સમજમાં આવું તે સમજ્યા, છતાં પણ કરતાપણાનો દેહભાવમાં જ્ઞાન છે છતાંય આવી જ જાય છે, એ કેમ ને નથી કરવું તોય આવી જાય ને દેખાય પછી આગળ નથી દેખાતું. હા, એટલે જે પેલું નહીં લોખંડનો ગોળો ગરમ કર્યો હોય ને ધકધકાવીને આમ તણખા જ રહેવો, ગેસનો બાટલો ખલાસ થઈ ગયો અને ગેસે ઓલવી દીધો હોય, બધું થઈ ગયું તોય પેલો અગ્નિ કાઢ્યા કરે, એટલે ટાઢો પડ હવે આપણામાં તો ના ટાઢો જ ના પડે, ધાર્યું કરવાનું છૂટે જ નહીં, ડખો કરી જ નાખે, મોં છૂટે નહીં, ડખો કરી નાખે, પણ એ ભરેલો માલ છે, એ ગરમી પછી વધવાની કે ઘટવાની ગોળાની? હા, એ ગરમી હવે 300 ડિગ્રીએ ગરમ થઈ ગયો, દજાડશે કેટલો બધો, એ ટાઢો પડે ને, મફત ટાઢો નથી પડતો, કોકને દજાડે એટલો ટાઢો પડે, કોકને દજાડે એટલો ટાઢો પડે, કેટલાક ઠંડા એવા ભેગા થાય ગરમ જ ના થાય, બધો જ નથી તો કે ના, એ ગરમ થશે ને આપણું ટાઢું પડશે, એવા જ ભેગા થાય આસપાસ, અને ટાઢો પડતો પડતો પછી એટલો ટાઢો પડી જાય એ પછી કોઈને દજાડવાનું મટી ગયું એનું, એટલે એ ખાલી થાય છે, ગરમી ખાલી થાય છે, એવું આ ગરમી કહેવાય, કરતાપણો દેહભાવ બધો ગરમી કહેવાય, એ ખાલી થાય છે. એટલે આપણે હમણાં 4 સ્ટેપ ને 5 લેવલ ધાર્યું ના થયું તો કોઈને દુઃખ આપીને ધાર્યું કરવા ગયા એટલે ચોખ્ખું કરો બેન, પહેલું સ્ટેપ પહેલું લેવલ
હજુ બીજું લેવલ કે ધાર્યું નથી થતું, કંઈ દુઃખ તો નથી આવતો, અમે ભોગવટ ટાયા કરે છે, એને ચોખ્ખો કરો. એ રીતે ધીમે ચાર સ્ટેપ પાંચ લેવલથી આગળ વધો. આ ગાંઠે ઓગળશે કરતાપણાની, દેહભાવની કે જે હોય તે. હા, એ બધી ભરેલો માલ છે, હવે આપણે નિકાલ કરવો છે જ્ઞાનમાં રહીને. હા, આવી જાય ને. હા, કરતા પણ એટલે માનનું સ્વરૂપ જ કહેવાય. હા, તો એમાંથી પ્યોર થઈને નીકળી જવાય એવી શક્તિ આપજો પૂજ્યશ્રી. બરોબર છે. જય સચિદાનંદ. ચાલો સામાયિકની વાત લઈએ. આજે ક્રોધ ખોટો છે એ નક્કી કરનારે ચંદુ, અને ક્રોધ કરવો જોઈએ એ નક્કી કરનારો ચંદુ જતો. હવે આપણે ડાયો થયો પાછો ફરે છે, એટલે આ ક્રોધ નથી કરવો નક્કી કર્યા પછી પણ જરાક ધાર્યું ના થાય ને કમાન છટકે. અને દાદા કે તપી જાય ને તો કે આત્મવીર્ય એટલું ઘટ્યું, એટલે કશાયો આત્મવીર્યને ખલાસ કરી નાખે છે. એમાં ચારે પ્રકારના છે, લોભ કપટ એટલે મોહ, ભોખા સુખ ભોગવાના મોહથી પણ આત્મવીર્ય તૂટતું જાય, કરતાપણું ધાર્યું કરવું, માન, માન એટલે હું કઈક છું કહેવાય, કરતાપણું એટલે ધાર્યું કરવું એ આવી ગયું, એનાથી આત્મવીર્ય તૂટતું જાય. અને એ જરા ધાર્યું ના થાય તો ક્રોધ આવી જાય. પ્રકૃતિથી ઊંધું ચાલે કોક, આપણે આપણી ઈચ્છા કામ કરો પેલા કે મગજમારી ના કરશો, એ પોતાની રીતે જુદું કરે એટલે આપણે ધાર્યા પ્રમાણે ના કર્યું, આપણી અપેક્ષા પૂરી ના કરી એટલે આપણને અકળામણ થાય, એ સૂક્ષ્મ ક્રોધ કહેવાય. અજંપો એ ક્રોધનું સ્વરૂપ છે. કડાપો એટલે ઉગ્ર થઈ જાય, ઝઘડી પડે એ ઉગાડો કસાય, એ ક્રોધનું સ્વરૂપ. કમાન છટકી ગયા, મગજ ફટકે, આમ આવું આવું ખરા તો છે દાદાને મહાત્મા થઈને. એટલે દાદાને મહાત્મા થઈને તું ઊંધું ચિત્ર એ જો ને, તો એ પોતાની જાતનું ના દેખાય, આવું કેમ કરે મહાત્મા થઈને. એટલે આ કરે નહીં એ ભરેલો માલ નીકળે છે. ઉલટી ના કરે માણસ થઈ જાય, કોઈની ઈચ્છા જ ના હોય ઝાડા ઉલટી થઈ જાય, એવું આ ક્રોધ થઈ જાય છે. આપણને દોષિત દેખાય અને એ ના ખોટા કરવા ઉપર આપણે અકળાયા કરીએ, તે આપણો. એટલે આપણે આજે આ ક્રોધ ઉપર જોઈએ, અકળામણ થઈ કસાય થયા. કેટલાકને પેલો કોઈ છેતરી જાય ને તો બહુ ગુસ્સો આવે, સલા મને છેતરી ગયો હું જોઈ લઈશ, એટલે એ ક્રોશ ક્રોધ જ કહેવાય. એટલે માન અપમાન સામે ક્રોધ ઊભો થાય, ધાર્યું ના થાય તો ક્રોધ ઊભો થાય, આપણી વાત કોઈ સમજે નહીં અને ઊંધો ચાલે તોય ક્રોધ ઊભો થાય, ધાર્યું ના થાય તો, અપમાન કરે તોય ક્રોધ આવે, અથવા કોઈ છેતરી જાય તોય ક્રોધ આવે. એટલે આ ક્રોધ જ્યાં જ્યાં ઊભો થાય એ ડિસ્ચાર્જ પરિણામ છે આપણી માટે. પણ આત્મશક્તિ વધશે ક્યારે, આ કશાય ઓગળશે તેમ તેમ આત્મશક્તિ વધતી જાય. એટલે આત્મા અનુભવમાં આવતો કેમ, ક્યારે આવતો જશે, ડિસ્ચાર્જ ક્રોધ માન માયા લોભ ખલાસ થતા જાય. તપ કરીએ, નિમિત્તને નિર્દોષ જોઈએ. જ્યારે જ્યારે આ ક્રોધ એટલે શું, અણસમજણ, અદર્શન, દર્શન ઊંધું છે એટલે ક્રોધ થાય છે, અણસમજણ છૂટશે તો ક્રોધ એ જ બાબતમાં ક્રોધ નહીં થાય. જેમ એક ડઝન પ્યાલા ફૂટ્યા એટલે મને થાય કે આટલું નુકસાન કોણે કર્યું, ધ્યાન નથી રાખતા આપણા નહીં પાડોશીના ઘરે, ઠીક છે ત્યારે વાંધો નહીં, અલા આપણી અણસમજણ બદલાઈ એટલે આટલો કશાય અંતસ્પટ ઓગળી ગયો, તો કે આપણે સમજણથી ઓગળાવ ને, બહારવાળા ઊંધી સમજણ છેવડાવે અને આપણે સાચી સમજણ પડે એને બદલે આપણે સાચી સમજણ ગોઠવો. પાંચ આજ્ઞારૂપી ડબલ એ ડબલ બી નિર્દોષના પુરાવા જબરજસ્ત આપણી પાસે સમજણનો સ્ટોક છે, પાંચ જ્ઞાનની દાદાની વાણી રૂપી એ વાપરી વાપરીને જ્યાં જ્યાં અકળામણ થઈ, ચીડી ગયા, અપસેટ થયા, ડિસ્ટર્બ થઈ ગયા, એ બધાને એ ફરી ના થાય એવા જ્ઞાનના સોલ્યુશન લાવવા માગીએ છીએ. ગમે તેવું બગડી ગયું, હાવ આપણે કયું પ્રમાણે ઊંધું કરી નાખો, આપણે કહ્યું બુધવારે અને રવિવારે આપણે પ્રોગ્રામ ગોઠવવાનો છે, બીજા દિવસે નહીં ફાવે તો બુધવારે રવિવાર નહીં ફાવે બીજા દિવસે ગોઠવજો, એક્ઝેક્ટ ઓપોઝિટ ત્યાં કહી નાખે અને લોકો પ્રોગ્રામ ગોઠવી નાખે ને આપણે ખબર પડે કે આ શું થયું, તો તમે જ કહેલું ને અરે, પણ હવે આવું થઈ જાય એટલે આપણે હવે પાછું ફેરો સંભાવ નિકાલ કરો કે આ બની ગયું છે હવે ઉપાય શું, ઉકેલ લાવો એનો. પણ કશાય કરવા નથી, અપસેટ થવું નથી, ડિસ્ટર્બ થવું નથી. અને આ ક્રોધ તો હજુ પછી ક્રોધનું ખાલી કરવાનું, પછી આગળ માનનું સ્ટેશન આવશે, પછી કપટનું, પછી લોભનું,
પેલા આ ક્રોધના સ્ટેશને આપણે જાગૃતિ રાખીએ, ક્યાં ક્યાં કમાન છટકે છે, ક્યાં ક્યાં ડિસ્ટર્બ થાય છે, અપસેટ થઈએ છે. અને ઘણા પછી કહે ને કે ધાર્યું ના થયું ને, ઠંડે કરે છે કે આમ નથી થતું ને બીજી રીત કરવી પડે, એટલે કપટ કરી નાખે. પેલો ક્રોધથી કરે છે, આ કપટથી કરે. છોટે હથિયાર તો વાપર્યા એણે, એલા માન લોભ મોહ એ માટે હથિયાર છે આ કપટ અને લોભ અરે ક્રોધ. ત્યાં આપણે જાગૃત રહેવું છે કે હથિયાર વાપરવા નથી, આપણે છૂટવું છે આ જગતથી. અને હથિયાર વાપરીને છોટે રિલેટિવને જ મેળવ્યું ને, છે વ્યવસ્થિત તાબે હતું જ, આપણે દેખ ખેંચા ખેંચી કરીને મેળવ્યું. નહીં તો એ હિસાબ હોત તો માથે આવીને પડવાનું હતું, નહીં હિસાબ હોય તો ગમે તે તોફાન કરશો તોય નહીં મળે. તો પછી જ્ઞાનમાં કેમ ના રહીએ, આત્માના જ્ઞાનની ખોટ કેમ ખાઈએ? એટલે ત્યાં જાગૃત રહેવું છે. આ રિલેટિવમાં કંઈ પણ ધાર્યું ના થયું, ઇવન અપમાન પણ આવે, આક્ષેપો આવે, તોય તપ કરો કે ઓ માનની ગાંઠ ઉગાડી આપે છે. આપણે ક્રોધથી હથિયાર વાપરીને માનનું રક્ષણે કરવું નથી, નિમિત્તને ગુનેગારે જોવા નથી. એટલે આ ક્રોધ કે ને આ ક્રોધ માન માયા લોભ એ જેમ જેમ આ ક્રોધ પરિણામને આપણે આજે લઈએ છીએ, પણ એ જેમ જેમ ખલાસ થતા જશે, કોઈ પરિસ્થિતિમાં આપણે અપસેટ ના થઈએ એટલે ક્રોધની ગાંઠ ખાલી થઈ ગઈ અને એટલી આત્મશક્તિ પ્રગટ થઈએ. આ લોકો કહે છે ને ક્રોધને ક્ષમાથી જીતો, એ ઓટોમેટિક જ ક્રોધ ક્ષય થાય એટલે ક્ષમા ઉત્પન્ન થાય. અને ક્ષમા કેમ ઉત્પન્ન થાય છે, કે તારા દોષ નથી, મારા કોઝિસની ઇફેક્ટ તું આપે છે, તારો શું ગુનો? જેમ પોલીસવાળો આપણને પકડે તો કે આ ચોરી કરી હતી એટલે પોલીસવાળો પકડે છે, એનો પોલીસવાળો ગુનેગાર છે જ નહીં, મારી ગુનાનો દંડ આપવા માટે નિમિત્ત બન્યો છે. એટલે નિર્દોષ જ દેખાય, માટે સહજ ક્ષમા જ હોય અને માટે કશાય ઉત્પન્ન જ ના થાય. અને એ જ જ્ઞાન, એ જ આત્મશક્તિ પ્રગટ થઈ કહેવાય. એટલે આવી રીતે એક એક કશાયને આજે ક્રોધ ઉપર લઈએ, જ્યાં જ્યાં કમાન છટકે, અપસેટ થઈએ અથવા અજંપો થાય અથવા કઢાપો થાય, ઉઘાડો કશાય, કકડાટ કરી મૂકે, ઝઘડી પડીએ અથવા દ્વેષ રહ્યા કરે કે જોઈએ ને અકડામણ થાય કે આ તો જોઈએ જ નહીં મારા ડિપાર્ટમેન્ટ, આ હોય તો હું નહીં અને હું હોય તો એ નહીં, અલગ શું બાંધીને લઈ જવાનું, કે જોડે બાંધી જવાના જ કહેશો? એવો કશાય ઊભો થાય, એ ઊભો થાય, એ બધો દ્વેષ કશાય, એ ક્રોધ અંદર ભડભડ ભડભડ થાય છે, પછી જરા કોક સળી કરે તો અળગની પછી બહાર નીકળે. એટલે એ આપણે ખલાસ થઈ જવું જોઈએ. હા, કોઈને 2% હોય, કોઈને 5%, કોઈને 25%, પણ ભરેલો માલ, કશાય રૂપી ભરેલો માલ, એ માત્ર અણસમજણ અજ્ઞાનતાથી ભરાયેલો છે. હવે સાચી સમજણ, સાચું જ્ઞાન ગોઠવાશે 5 આજ્ઞારૂપી, નિર્દોષના પુરાવારૂપી, જુદાપણાની જાગૃતિ રૂપી, અને દાદાની વાણીની હેલ્પ લઈ શકાય એવું જ્ઞાન ચાવીઓ છે કે આપણે કોઈ પરિસ્થિતિમાં અપસેટ ના કરે, ડિસ્ટર્બ ના કરે. નિમિત્ત નિર્દોષ જ દેખાય તો કશાય જ ના થાય. અને એ થઈ ગયું હોય આજ સુધી, એને આપણે સામાયિકમાં જોતા જવું છે. અને જ્યાં જ્યાં અણસમજણો, કઈ અણસમજણ એવી ઊભી થઈ કે ધાર્યું ના થયું તો અપસેટ થયા, અપમાનથી અપસેટ થયા, સમજતો નથી અપસેટ થયા, અપેક્ષા પૂરી નહીં થાય અપસેટ થાય, એ જે જે અણસમજણો એક એક પ્રસંગો લેતા જઈશું, અણસમજણોને ધ્યાનથી 5 આજ્ઞા વ્યવસ્થિત નિમિત્ત નિર્દોષ બધું ગોઠવી ગોઠવી ગોઠવીને એક એક પ્રસંગને જ્ઞાને કરીને સોલ્વ કરતા જઈએ. અને એ જ્ઞાનથી સોલ્વ થશે, કાયમનો એ પરિણામ, એવા કશાય પરિણામ ઉત્પન્ન થવાના બંધ થઈ જશે. અને એમ એક એક દોષને જીતવા છે આપણે, તો આજે જ્ઞાનવાન ધનવાન થઈશું, જ્ઞાનવાન થઈશું આપણે. અને એ સામો આપણને આશ્વાસન આપે અને આપણી કે ના સોરી સોરી ઠીક છે હવે બીજી વખત ધ્યાન રાખજે એવો રસ્તો જ નથી. જો સામો માફી મગાવડાવીએ અને પછી સામો સુધરે અને આપણે શાંતિ થઈએ, એ બધા કાચા રસ્તા છે, એ રસ્તા જ સાચા નથી. ખરેખર આ હોય છે કે કોઈના નિમિત્તે ઊભું થયેલું કશાય પરિણામ, ક્રોધ પરિણામ મારી અણસમજણથી છે, અને એ અણસમજણ જ્ઞાનથી ખલાસ થાય. જ્ઞાનથી પેલો કશાય, જ્ઞાનની સમજણ ગોઠવવાથી કશાય ખલાસ થશે, પછી નિમિત્તો તો બદલાયા કરશે, પ્રસંગો બદલાયા કરશે, ચીજ વસ્તુઓ બદલાયા કરશે, આપણને ઊભું નહીં થાય કશાય. કેમ? તો કે આપણે જ્ઞાને કરીને ખલાસ કર્યો એને. અને એ દરેક બાબતમાં છેવટે લાવવું પડશે આપણે, કોઈ નિમિત્તને અડ્યા વગર, સુધાર્યા વગર, ખસેડ્યા વગર, એ સાથે માથાકૂટ કર્યા વગર સોલ્યુશન લાવી શકાય જ્ઞાનથી. એવા પુરુષાર્થમાં આગળ વધવું છે. ચાલો વિધિ કરીએ.
બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં આ દિન સુધી કોઈ પણ નિમિત્તે ક્રોધ કશાય ઊભો થયો હોય, કોઈ અપમાન કરે ત્યારે, ધાર્યું ના થાય ત્યારે, આપણી અપેક્ષાઓ પૂરી ના થાય ત્યારે, આપણી સમજણ સામો ના સમજે, ઊંધું સમજે તેવા સર્વ પ્રસંગોમાં સૂક્ષ્મમાં અકળામણ થાય, કે ઉઘાડો ક્રોધ કશાય થાય, તે માત્ર અણસમજણના પરિણામે છે. પાંચ આજ્ઞારૂપી સાચી સમજણ ગોઠવી કશાય નિવારણ થાય એવા સર્વ પ્રસંગોમાં જ્ઞાને કરીને ક્રોધ પરિણામ ઉગાડી નખાય એવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ. સરસ, જુદાપણા જાગૃતિ રાખી સામાયિક કરીશું. ક્રોધના પ્રસંગોને બધા હાજર કરવાના, પછી પાંચ આજ્ઞા ડબલ એ ડબલ બી નિર્દોષના પુરાવા, જુદાપણાની જાગૃતિ, અને છેવટે પ્રતિક્રમણ કરાવી ફાઇલ પાસે કરાવવાનું ને આપણે ચોખ્ખું કરવાનું. સરસ સામાયિક કરીશું. અત્યારે આરતી કરીએ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત કરુણા
ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. Thank you.
चरम स्पन मुख मुद्रा मन हर जन वल्लभ मुरली मनोहर ज्ञान सुधामृत बाह्यांतर निरग्रंथि समरस कषाय सर्व